हाय फ्रेंड्स, होप यू आर वेल। कांत एकेडमी स्टडी विथआरपी में आपनु स्वागत है। मित्रों, धोरण 11 नी जे एकम कसोटी हमणा गया वीक में पती, आजे आपणे एनु जे संपूर्ण प्रश्न जे बैंक होय छे जे सरकारश्री द्वारा पूरु पाडवामां आवे छे, ए संपूर्ण जे प्रश्न बैंकनुं आजे आपणे जे सॉल्यूशन छे जोवा जई रह्या छे। आप धोरण 11 अभ्यास करो छो कि धोरण 12 अभ्यास करो छो, तो आ वीडियो तमारा माटे खास उपयोगी थई पड़शे। तमे अमारी चेनल में जो नवा हो तो चेनल ने तमे सब्सक्राइब करशो, जेथी करीने तमने अमारा द्वारा मूकवामां आवनार जे नवा वीडियो छे तेनी नोटिफिकेशन मळती रहे। वीडियो आपने जो पसंद आए तो तमे शेर अने लाइक पण करी शको छो। तो मित्रों, टॉपिक छे आजे स्टैंडर्ड 11 छे, यूनिट टेस्ट 1 जे हमणां हाल जुलाई में लेवायुं, ए क्वेश्चन बैंक छे आजे एनी आंसर साथे। तो आपणे शुरू करीए। सेक्शन ए छे, सेक्शन ए में ट्रू फॉल्स छे। प्रथम जुए के बचेंद्रीपाल वॉज द माउंटेन गाइड ऑफ अरुणिमा सिन्हा, तो ये फॉल्स है, ये बचेंद्रीपाल नहीं परंतु नीमा कांचा ये हता, बराबर है ना, माउंटेन गाइड। बीजू है द बियर सेव्ड अलीबाईज लाइफ, तो ये वाक्य अँ ट्रू है, कारण के जो पेलू बियर रीच ना आयु होत तो कदाच अलीबाई है एमनी एमने जीवन पर जोखम होत। त्रीजू वाक्य छे द ग्रेटेस्ट सैटिस्फेक्शन कम्स फ्रॉम गेटिंग वॉट वन वॉन्ट्स, एट्ले कि सौथी जे मोटू सैटिस्फेक्शन छे संतोष क्यांथी आवे छे, जे कोई व्यक्ति कशुंक इच्छतो होय एनी अंदरथी आवे छे। आवुं ना होय, जे सौथी मोटू सैटिस्फेक्शन छे ए जेने जे मळ्युं छे अने ए स्वीकार करले एनी अंदरथी आवे छे, एटले वाक्य फॉल्स थशे। त्यार पछी छे अ गर्ल्स सिक्स सेंस इज ऑलवेज हर बेस्ट कम्पेनियन, એટલે કે જે ગર્લ છે એનું એની છઠ્ઠી ઇન્દ્રિય છે એ એનું સૌથી મોટો અથવા તો જે બેસ્ટ કમ્પેનિયન સાથીદાર હોય છે, તો એ ટ્રુ થશે। ત્યાર પછી છે અરુણિમા સિન્હા વોઝ એન ઇન્ટરનેશનલ લેવલ વોલીબોલ પ્લેયર, તો ઇન્ટરનેશનલ નહીં પરંતુ નેશનલ વોલીબોલ પ્લેયર હતા, એટલે વાક્ય ફોલ્સ થશે। ત્યાર પછીનું સેન્ટેન્સ છે ધ મધર ઇઝ ઓલવેઝ રેડી ટુ સેવ હર યંગ વન્સ, એટલે કે જે માં હોય છે એ હંમેશા પોતાના જે બાળક છે એને બચાવવા માટે તૈયાર હોય છે, તો આ વાક્ય ટ્રુ છે। સેવન્થ સેન્ટેન્સ ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ કો કન્સ્ટ્રક્ટર, એટલે ઓટોફેબ એ કઈ કેવી ટેકનોલોજી છે કે જેમાં કસ્ટમર છે એ કો કન્સ્ટ્રક્ટર છે, એટલે કોઈપણ વસ્તુનું જે ઉત્પાદન થાય છે એની અંદર કન્સ્ટ્રક્શનનું જે કામ હોય છે એમાં કસ્ટમર પણ કેટલાક અંશે ભાગ ભજવતો હોય છે, તો આ વાક્ય ટ્રુ છે। ત્યાર પછી છે એવરી વન હેઝ અ રીઝન ટુ બી અલાઈવ, આ વાક્ય પણ સાચું છે। ત્યાર પછી છે ધેર વિલ બી ડિક્લાઇન ઇન નીડ ઓફ નીડ ફોર રિપ્લેસમેન્ટ, એટલે કે જે રિપ્લેસમેન્ટ છે એની અંદર ડિક્લાઇન એટલે કે ઇન્કાર થઈ શકે છે, આ વાક્ય સાચું છે। ધ સ્કેલ ઓફ ઓટોફેબ વિલ શ્રિંક ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ, એટલે કે જે ઓટોફેબની ટેકનોલોજી છે એકદમ નેનો સ્ટ્રક્ચર લેવલ ઉપર જઈ શકે છે, એ પણ વાક્ય ટ્રુ સાચું છે। ત્યાર પછી છે નિયરેસ્ટ મિનિંગ, એમાં છે સ્વાપ એટલે કે જે બદલી શકાય એવું ચેન્જ, તો એનું થશે ચેન્જ। આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ જે માનવસર્જિત છે તે એનું થશે મેન મેડ, એટલે કે માનવ દ્વારા બનાવવામાં આવેલું હોય એવું। ત્યાર પછી છે એન્શિયન્ટ એટલે કે જે જૂનું પુરાણું છે તેવું, બરાબર, એટલે એનો આન્સર થશે વેરી ઓલ્ડ। પેશન્સ એટલે જે ધીરજના સંદર્ભમાં છે, તો અહીંયા થશે ટોલરન્સ। બીલ છે એટલે કે પક્ષીની જે ચાંચ હોય છે તે એને કહેવામાં આવશે બી, બીઈ એ કે બીક એટલે કે પક્ષીની ચાંચ। ત્યાર પછી છે સ્ટાર્ટલ એટલે કે ચકિત થવું, એનો આન્સર થશે એસ્ટોનિશ એટલે પણ ચકિત થવું। ઇગ્નોર એટલે કે કોઈને આપણે ની કોઈની આપણે ઉપેક્ષા કરીએ છીએ, આપણે કોઈને તરફ ધ્યાન નથી આપતા એને આપણે ઇગ્નોર કહીએ છીએ, એનો આન્સર થશે નિગ્લેક્ટ। ત્યાર પછી છે બ્રીડ એટલે કે ઉત્પાદન કરવું, એનું થશે પ્રોડ્યુસ। હેબિટેટ એટલે કે જે નિવાસસ્થાન છે તે એટલે કે હોમ। એપિટોમી છે એટલે કે સમરી, બરાબર છે, કોઈપણ વસ્તુનું જે સમરી હોય છે તેને આપણે એપિટોમી કહીએ છીએ। ત્યાર પછી છે ફંક્શન્સ, અહીંયા ફર્સ્ટ નંબરનું સેન્ટેન્સ છે માય બ્રધર યુઝ ટુ રીડ, યુઝ ટુ છે ને પછી ક્રિયાપદનું મૂળરૂપ છે, એટલે ભૂતકાળમાં કરતાં કોઈ ક્રિયા કરવા ટેવાયેલ હતો, એટલા માટે આપણે એને કહી શકશું હેબિચ્યુઅલ પાસ્ટ। માય બ્રધર યુઝ ટુ રીડ બુક્સ ઇન લાઇબ્રેરી, એટલે કે મારો ભાઈ છે એ લાઇબ્રેરીમાં પુસ્તક વાંચવા ટેવાયેલ હતો, ભૂતકાળની વાત છે એટલે હેબિચ્યુઅલ પાસ્ટ
ભૂતકાળની ટીમ માટે હેબિચ્યુઅલ પાસ્ટ વપરાય છે. સેકન્ડ સેન્ટેન્સ છે, હી વોઝ લેટ ઇન ધ ક્લાસ બીકોઝ હી મિસ્ડ ધ બસ. એ ક્લાસમાં મોડો આવ્યો કારણ કે તેને એ બસ ચૂકી ગયો હતો. બરાબર છે, તો અહીંયા કોઈ કારણ આપણને જાણવા મળે છે, એટલે એક્સપ્રેસિંગ રીઝન, રીઝનનો થાય છે કારણ, એક્સપ્રેસિંગ રીઝન એટલે કે કારણ દર્શાવે છે. ત્યાર પછી છે મધર ઇઝ ટોલર દેન રીટા. તો મધર કેવું છે, એ રીટા મોના છે, મોના ઇઝ ટોલર દેન રીટા. તો મોના છે એ રીટા કરતાં વધારે ઊંચી છે. તો અહીંયા એક વ્યક્તિની બીજી વ્યક્તિ સાથે સરખામણી થાય છે એટલે આવશે કમ્પેરિઝન. ત્યાર પછી છે વી વર્ક હાર્ડ સો દેટ વી કેન ગેટ ગુડ રિઝલ્ટ. અમે સખત મહેનત કરીએ છીએ જેથી કરીને અમે સારું રિઝલ્ટ મેળવી શકીએ, સો દેટ. બરાબર છે, એટલે અહીંયા કંઈક હેતુ છુપાયેલો છે એટલે આપણે એક્સપ્રેસિંગ પર્પઝ આવશે. ત્યાર પછી છે વોટ અ વન્ડરફુલ સીન, કેવું અદ્ભુત દ્રશ્ય સીન છે. બરાબર, તો અહીંયા આ તમે જોઈ શકો છો જે આ માર્ક છે એ એક્સક્લેમેટરી માર્ક છે એટલે આપણે એને એક્સક્લેમેશન કહીશું. ત્યાર પછી છે વી યુઝ ટુ પાર્ટિસિપેટ. હમણાં જ આપણે પહેલા નંબરના વાક્યમાં જોયું ટુ, યુઝ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ હોય તો કરતાં, ભૂતકાળમાં કોઈ ક્રિયા કરવા ટેવાયેલ હોય તેવો અર્થ નીકળે છે. અહીંયા વાક્ય થાય છે વી યુઝ ટુ પાર્ટિસિપેટ ઇન ધ ઇલોક્યુશન કોમ્પિટિશન, એટલે અમે ભૂતકાળમાં જે વક્તૃત્વ સ્પર્ધા છે એમાં ભાગ લેવા ટેવાયેલ હતા. એટલે આ છે હેબિચ્યુઅલ પાસ્ટ. ત્યાર પછી છે સાતમું, જાનવી વિલ બીકમ આઈધર આઈએસ ઓર આઈપીએસ. કાં તો જાનવી આઈએસ થશે અથવા તો આઈપીએસ થશે. તો આ છે એક્સપ્રેસિંગ ચોઈસ. બરાબર છે, કોઈ એક વસ્તુ બનવા માટેનું છે, ચોઈસ પસંદગીનો વિષય છે એટલે એક્સપ્રેસિંગ ચોઈસ આવશે. ત્યાર પછીનું છે ઇફ, જ્યારે વાક્યમાં ઇફ આવે છે એટલે એ શરત દર્શક વાક્ય હોય. ઇફ સી અટેન્ડ્સ ધ લેક્ચર, જો તેણી લેક્ચર અટેન્ડ કરશે, સી વિલ અન્ડરસ્ટેન્ડ ધ ટોપિક, તો તેણી ટોપિકને સમજી શકશે. બરાબર છે, અહીંયા શરત છે, જો એ લેક્ચર ભરશે તો ટોપિકને સમજશે, મીન્સ કે નહીં ભરે તો નહીં સમજે. એટલે અહીંયા શરત છે, શું શરત છે, લેક્ચર ભરવાની. તો અહીંયા થશે એક્સપ્રેસિંગ કન્ડિશન, કન્ડિશનનો અર્થ થાય છે શરત. ત્યાર પછીનું વાક્ય છે હાઉ હોરિફાઈંગ. અહીંયા તમે જોઈ શકો છો એક્સક્લેમેટરી માર્ક છે એટલે આવશે એક્સક્લેમેશન. ત્યાર પછી છે એનો અર્થ થાય છે હાઉ હોરિફાઈંગ એટલે કેટલું ભયાનક, ડરામણું. આઈ વુડ લાઈક ટુ પ્લે આઈધર ક્રિકેટ ઓર હોકી, કાં તો હું હોકી રમું અથવા તો ક્રિકેટ રમું, એટલે કે પસંદગીની વાત છે. અહીંયા આવશે એક્સપ્રેસિંગ ચોઈસ. હવે આપણે સેક્શન બી જોઈએ, એમાં આપણને આપણા જે ટેક્સ્ટબુકની અંદરથી જે લેસન છે એનો એક પેરેગ્રાફ આપવામાં આવ્યો છે અને એ પેરેગ્રાફ ઉપરથી આપણે અહીંયા ક્વેશ્ચન આન્સર લેવાના છે. મિત્રો, અહીંયા જે પેરેગ્રાફ તમને આપ્યો છે એ પેરેગ્રાફ તમે ભણી જ ગયા છો, આપણે સીધા એના ક્વેશ્ચન અને આન્સર જોઈએ છે. ક્વેશ્ચન છે વોટ વોઝ અરુણિમાઝ વિલિંગનેસ, એટલે જે અરુણિમા છે એની વિલિંગનેસ શું છે. તો અહીંયા તો આપણે આન્સર આપ્યો છે, અહીંયા જે ફર્સ્ટ લેસન છે એની અંદરથી લેવામાં આવ્યું છે અને આપણે આન્સર જોઈ શકીએ. અરુણિમાઝ વિલિંગનેસ વોઝ ટુ ટેક અપ ધ ચેલેન્જ ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ. બરાબર છે, તો અહીંયા આપણને જે તમે પેરેગ્રાફ રીડ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે અરુણિમા જે છે, બરાબર છે, એની વિલિંગનેસ એટલે કે એની ઈચ્છાશક્તિ શું હતી. તો તમને ખ્યાલ હશે કે એમના જે પેલો બ્રધર ઇન લો છે એ આઈને કહે છે કે ભાઈ અત્યાર સુધી કોઈ પણ માઉન્ટ એવરેસ્ટ પર આવું કોઈ અપંગ વ્યક્તિ ચડ્યું નથી, જો તું ચડ તો સૌથી પહેલું તારું નામ આવે. અને પછી અરુણિમા જે છે, અરુણિમાની એ વિલિંગનેસ, ઈચ્છા થાય છે કે હું પણ ત્યાં ચડું. એટલે એનો આન્સર આ રીતે થશે, અરુણિમાઝ વિલિંગનેસ વોઝ ટુ ટેક અપ ધ ચેલેન્જ ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ, એટલે કે જે માઉન્ટ એવરેસ્ટ ચડવા માટેનું ચેલેન્જ છે એ પૂર્ણ કરવાની જે ઈચ્છા છે એની અરુણિમાની ઈચ્છાશક્તિ છે, વિલિંગનેસ છે. ત્યાર પછી છે સેકન્ડ ક્વેશ્ચન, વિચ ઇન્ફોર્મેશન ડીડ સાહિબ ગીવ ટુ અરુણિમા, એટલે કે સાહિબ જે છે એમના બ્રધર ઇન લો એટલે કે જીજાજી જે છે અરુણિમાના, એમણે અરુણિમાને કઈ ઇન્ફોર્મેશન આપી. સો ધ ઇન્ફોર્મેશન દેટ પબ્લિશ ઇન ધ ન્યૂઝ પેપર દેટ નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ એવરેસ્ટ ગેવ ટુ અરુણિમા, આ અંદર આપણને પેરેગ્રાફમાં પણ આપેલું છે. બરાબર છે, નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ એવરેસ્ટ, આ સિંગલ ઇન્વર્ટેડ કોમામાં છે એટલે ન્યૂઝ પેપરની અંદર આવેલું છે. તો આ માહિતી છે એ માહિતી જે સાહિબ છે એ સાહિબે અરુણિમાને આપી હતી કે
द इन्फॉर्मेशन दैट पब्लिश इन द न्यूज़पेपर, ए माहिती के जे न्यूज़पेपर में छपाई थी के नो फीमेल एम्प्यूटी हेड एवर स्केल एवरेस्ट गेव टू अरुणिमा, कि भाई कोईपण एम्प्यूटी, एम्प्यूटी एट्ले कि अपंग व्यक्ति, कोईपण अपंग व्यक्ति ए माउंट एवरेस्ट चढ़ी नहीं, ए माहिती एमने अरुणिमा ने आपी। सैकंड पेरेग्राफ है ये ऑटो फेब टेक्नोलॉजी विषय है, एनी पर आपने क्वेश्चन आप विच थिंग्स आर यूज बाय द इंडस्ट्री टू मेक प्रोडक्ट्स, एट्ले कि भाई प्रोडक्ट बनावा माटे इंडस्ट्री द्वारा कई वस्तु उपयोग थाय छे, तो अहीं जो आपने आंसर आप अंदर पर आंसर आप लखवा है धीस इंडस्ट्री यूजिस सॉलिडिफिकेशन ऑफ पॉलिमर पाउडर्स एंड अदर रॉ मटेरियल्स गाइडेड बाय डिजाइन ड्रोन ऑन ऑर्डिनरी कम्प्यूटर्स, बराबर है। तो आमरे आंसर आ लखवा है कि भाई सॉलिडिफिकेशन माटे कोईपण इंडस्ट्री है ये पॉलिमर्स सॉलिडिफिकेशन जे है एना माटे पाउडर है, बीजू अन्य मटेरियल है, बराबर है। अभी दर अने मटेरियल्स गाइडेड बाय डिजाइन के जे डिजाइन द्वारा गाइड करवामां आवे छे ड्रोन ऑन कम्प्यूटर कम्प्यूटर्स ऑर्डिनरी कम्प्यूटर्स, सामान्य कम्प्यूटर पर कोईपण डिजाइन पसंद करवामां आवे छे ए डिजाइन नी उपर थी जे मटेरियल गाइड थाय ए प्रमाणे इंडस्ट्री आ जे पॉलिमर्स नो पाउडर छे सॉलिडिफिकेशन वाळो बीजो अन्य मटेरियल छे ए उपयोग में लई सके छे। सेकंड क्वेश्चन छे व्हाट इज पॉसिबल फॉर ह्यूमन बीइंग, तो मणस माटे शू शक्य छे, तो इट विल बी पॉसिबल फॉर ह्यूमन बीइंग्स टू अक्वायर पावर्स टू मेनिप्युलेट द प्रॉपर्टीज ऑफ मैटर, तो कोईपण जे प्रॉप वस्तु की प्रॉपर्टीज है, बराबर है, जो बंधारण जैसे खास कर कही सकें एने टू अक्वायर पावर्स टू मेन्युप्युलेट, तो एने मेन्युप्युलेट योग्य रीते उपयोग में लई शकाय, बराबर है। ये करवानो काम मणस शक्य छे, तमे जोई शकशो के मोटा मोटा जे मशीन्स ने बधुं बने छे, बराबर छे, माणसनी बुद्धि प्रमाणे बने छे, ए मेन्युप्युलेट करे छे कोईपण पावर ने, ए केवी रीते एने उपयोग में लई शकाय, बराबर छे। तो ए आंसर तमे लखी शको छो अहीं, आपने संपूर्ण आंसर आ रीते अहीं आप्यो छे, तमे जोई शको छो। त्यार पछी छे जे पेरेग्राफ छे ए अलीभाई नी अंदर जे पेरेग्राफ हतो अलीभाई ने वाळो लेसन एमांथी लेवामां आव्यो छे के विच साउंड इज मेन्शन इन द पेरेग्राफ, तो पेरेग्राफ में क्यों साउंड छे एनो उल्लेख थयो छे, मेन्शन एटले उल्लेख थयो, तो द साउंड ऑफ अहीं ऑफ आवशे ऑफ बर्ड्स चर्पिंग, एटले के भाई चर्पिंग एटले के पक्षीओनो जे अवाज छे, चर्पिंग एटले चींची करवती पक्षीओनो जे अवाज छे ए पेरेग्राफ में मेन्शन करवामां आव्यो छे। सैकंड क्वेश्चन छे वाई डीड दे ऑल कीप अवेक सीटिंग ऑन अलीभाईस बेड, एट्ले शा माटे अलीभाई ना बेड छे एमने पथारी छे त्यां बेसीने जागता रह्या, तो आपणे खबर छे कि लोको बधाने पेली जे स्टोरी सांभळवी हती एटला माटे, तो आंसर आ रीते लखी शकाय दे ऑल केप्ट अवेक सीटिंग ऑन अलीभाईस बेड टू लिसन हिज इंटरेस्टिंग स्टोरी, તે બધા અલીભાઈના બેડ ઉપર જાગતા બેસી રહ્યા કારણ કે તેઓને ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી, રસપ્રદ જે સ્ટોરી છે અલીભાઈ દ્વારા જે કહેવામાં આવે છે એ સાંભળવી હતી। ત્યાર પછીનો પેરેગ્રાફ છે હાઉ ઇઝ ઓટોફેબ બેનિફિટેડ ટુ ફોર મેન્યુફેક્ચરર્સ, તો જે મેન્યુફેક્ચરર્સ છે એમના માટે ઓટોફેબ છે એ કેવી રીતે બેનિફિટ ઉપયોગી થઈ શકે છે, તો ઓટોફેબ ઇઝ નાઉ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર મેન્યુફેક્ચરિંગ टू सैटिस्फाई द यूनिक नीड्स ऑफ द कम्प्यूटर, सॉरी कस्टमर्स, तो कि भाई जो कस्टमर है ये कस्टमर ने यूनिक अजोड़ एमनी अद्वितीय एमनी पोतानी जे जरूरियात है ये जरूरियात ने संतोषवा माटे टू सैटिस्फाई एटले एमने संतोषवा माटे मेक्चर जे मेन्युफेक्चरर्स है बराबर है एमने एक अलग अलग प्रकार की ऑपोर्चुनिटीज ने तक ऑटोफेब आपी रह्यू छे। त्यार पछी सेकंड क्वेश्चन है वाई इज द कस्टमर कॉल्ड को कंस्ट्रक्टर इन ऑटोफेब, तो कस्टमर छे एने ऑटोफेब टेक्नोलॉजी नी अंदर को कंस्ट्रक्टर, को कंस्ट्रक्टर एटले के भाई कोईपण वस्तुनुं निर्माण करवुं होय एनी अंदर भागीदार को कंस्ट्रक्टर ए पण ए वस्तुना उत्पादनमां भागीदार छे एवुं केम कहेवामां आवे छे, तो इन्वाइटिंग द कस्टमर इन टू डिजाइन, हवे जो कोईपण वस्तुनुं डिजाइन करवुं होय हवे एनी अंदर कस्टमरने बोलावामां आवे छे
डेवलपमेंट एंड प्रोडक्शन, एनु डेवलपमेंट अने प्रोडक्शन में पण जे ग्राहक छे एनी इच्छा अने एनी क्रिएटिविटी एने पसंदगी मुजबनु डिजाइन थाय छे, ए वस्तुनु डेवलपमेंट थाय छे, प्रोडक्शन थाय छे। प्रोसेस विल लीड टू अनएक्सपेक्टेड न्यू प्रोडक्ट्स टू ई सो इन ऑटो फैब द कस्टमर इज को कंस्ट्रक्ट इज अ को कंस्ट्रक्टर। એટલે કસ્ટમરની જરૂરિયાત પ્રમાણે એની પસંદગી પ્રમાણે કોઈપણ વસ્તુનું ડિઝાઇન થાય છે, એનું ડેવલપમેન્ટ થાય છે અને પ્રોડક્શન થાય છે, એટલા માટે કસ્ટમરને કો કન્સ્ટ્રક્ટર તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછીના પેરેગ્રાફ જે છે એના ક્વેશ્ચન આન્સર છે, ઇઝ વોટ ઇઝ ધ લોકલ નેમ ઓફ ધ માઉન્ટ એવરેસ્ટ। એટલે કે ભાઈ માઉન્ટ એવરેસ્ટ છે એનું લોકલ નામ શું છે, તો એ જો પહેલી લાઇનમાં આપ્યું છે, ઇન માય ફાઇનલ એક્સપિડિશન ચઢાણ, એક્સપિડિશન એટલે ચઢાણ ટુ સાગરમાથા, અને સાગરમાથા શું છે તો અહીં બ્રેકેટમાં આપ્યું છે, હેડ ઓફ ધ સી લેવલ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ। તો એવરેસ્ટનો લોકલ નામ છે, તો આપણે આન્સર લખી શકીએ ધ લોકલ નેમ ઓફ ધ માઉન્ટ એવરેસ્ટ ઇઝ સાગરમાથા। તો માઉન્ટ એવરેસ્ટનું લોકલ નામ સાગરમાથા છે। ત્યાર પછીનો ક્વેશ્ચન છે, હાઉ વોઝ ધ લાસ્ટ ટ્રેક ઓફ ધ પીક, એટલે કે જે પીક એટલે કે જે શિખર છે તે, એ શિખરનો કહી શકાય કે બહુ જ જે કેવો હતો લાસ્ટ ટ્રેક કેવો હતો, તો ધ લાસ્ટ ટ્રેક ઓફ ધ પીક વોઝ વેરી ડેન્જરસ નેરો પાથ, એ ખૂબ જ ભયંકર અને નેરો એટલે કે સાંકડો રસ્તો હતો। ત્યાર પછીનો પેરેગ્રાફ છે એના ક્વેશ્ચન આન્સર છે, વાય હેડ અરુણિમા ટુ ફાઇટ વિથ સમ થગ્સ ઇન ધ ટ્રેન। તો અરુણિમા જે છે એ અરુણિમાએ ટ્રેનની અંદર પેલા જે થગ્સ છે જે પેલા લૂંટારૂને ગુંડા હતા એમની સાથે એણે કેમ ફાઇટ કરવી પડી, તો આપણે જોઈ શકીએ આપણે જાણીએ છીએ કે એ લોકોએ એની જે ચેન છે એ ચેન ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો, એટલા માટે એણે એ જે થગ્સ છે એમની સાથે ફાઇટ કરવી પડી। તો આન્સર આ પ્રમાણે લખાશે, વેન અરુણિમા વોઝ ટ્રાવેલિંગ ઓન ધ ટ્રેન સમ થગ્સ ટ્રાઈડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેઇન સો સી હેડ ટુ ફાઇટ વિથ ધેમ। બરોબર છે, સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ વોઝ સ્પેશિયલ અચિવમેન્ટ ઓફ અરુણિમા સિન્હા। અરુણિમા સિન્હાની જે વિશિષ્ટ કહી શકાય સ્પેશિયલ એ અચિવમેન્ટ સિદ્ધિ કઈ છે, તો ટુ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેક ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ વોઝ અ સ્પેશિયલ અચિવમેન્ટ ઓફ અરુણિમા સિન્હા। એટલે કે પોતાના કૃત્રિમ પગ સાથે એણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો ચડી, એ એની સ્પેશિયલ અચિવમેન્ટ છે। ત્યાર પછીનો ક્વેશ્ચન છે, વોટ ડીડ અલીભાઈ છે એમને શું ગમતું હતું કે શેને ચાહતા હતા, સો હી લવડ, અહીંયા તમે અલીભાઈ પણ લખી શકો છો, અલીભાઈ લવડ ટુ ઓબ્ઝર્વ નેચર। તો અલીભાઈ જે છે એમને જે નેચર છે કુદરતી સાનિધ્ય છે એને ઓબ્ઝર્વ કરવું નિરીક્ષણ કરવું એને એ ચાહતા હતા। સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ડીડ અલીભાઈ સેલ ઇન વિલેજ ઓફ ધ હિમાલયસ। તો અલીભાઈ છે એ હિમાલયસની અંદર શું વેચતા હતા, તો અંદર પેરેગ્રાફમાં આપણને આપ્યું છે આન્સર, આપણે આ રીતે લખીશું, જો અહીંયા ડીડ છે બરાબર અને અહીંયા સેલ આપ્યું છે, એટલે જ્યારે એનો જવાબ લખવાનો થાય ત્યારે આપણે ભૂતકાળમાં લખીશું, એટલે આ ડીડ સેલ છે, સેલનું શું અહીંયા ભૂતકાળ કરવાનું છે। તો અલીભાઈ સોલ્ડ, અલીભાઈ વેચતા હતા, શું વેચતા હતા, ડ્રેડ એપ્રિકોટ્સ હર્બ્સ એન્ડ મેડિસિન્સ એન્ડ પ્રેસિયસ સ્ટોન્સ હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ। તો અલીભાઈએ તેમના ટ્રાવેલિંગ એટલે કે પ્રવાસ દરમિયાન ભેગા કરેલા કેટલાક પથ્થર, ત્યાર પછી જે એપ્રિકોટ્સ છે ડ્રાઈડ એટલે કે જરદાલુ, હર્બ્સ મેડિસિન્સ એમની સાથે કેટલીક જે ઔષધિઓ છે એ દરેક વસ્તુ વેચતા હતા। ત્યાર પછીનો પેરેગ્રાફ છે, વોટ વર ધ કબ્સ ડુઈંગ, જે પેલા કબ્સ છે નાના બચ્ચા શું કરી રહ્યા હતા, તો એનો જવાબ તમે આટલો લખી શકો, ધ કબ્સ વર પ્લેઇંગ। બરાબર છે, આટલો લખશો તો પણ તમે ચાલશે, તમે આગળ વધારે લખો, અંદર બે ટુ પેરેગ્રાફમાં આપ્યું છે, ઇચ વન ક્રાઉચ ઓન ધ સ્નો એન્ડ રોલ ધેર લવલી ગ્રીન આઈઝ એટ ઈચ અધર। બંને શું કરતા હતા, એકબીજાની સાથે મસ્તી કરે, એકબીજાની ઉપર ચડે, બરાબર છે, આ રીતે મસ્તી કરતા હતા। સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ કબ્સ લુક લાઈક, એ બંને જે બચ્ચા છે કબ્સ એ કેવા લાગતા હતા, તો કબ્સ
ફ્લફી સ્નો વ્હાઇટ ફરી કોટ મેચ પરફેક્ટલી વિથ ધ સ્નો. બરાબર છે, એટલે સ્નો ડાયરેક્ટો એવા લાગતા હતા. એમનું જે સફેદ કલરની જે રૂંવાટી છે એ એકદમ જે પેલો સ્નો છે બરફ છે બરફની જોડે કમ્પ્લીટ મેચ થતી હતી. એટલે એ એકદમ બરફ જેવા જે બરફ છે સંપૂર્ણ એ પ્રકારના લાગતા હતા, એની સાથે મેચ કરતા હતા. હવે છે સેક્શન સી. હવે અહીંયા જો તમારે જે સેક્શન સી અનસીન પેરેગ્રાફ આપવામાં આવ્યો છે, અહીંયા તમારી જે સપ્લિમેન્ટરી બુક હોય છે એ બુકની અંદરથી કેટલાક પેરેગ્રાફ લેવામાં આવે છે અને ક્વેશ્ચન આન્સર પણ ત્યાંની ઉપરથી છે. આપણે પહેલાં પેરેગ્રાફનો અભ્યાસ કરીશું. ફર્સ્ટ પેરેગ્રાફ છે, ધ એનિમલ ઓફ ધ ફોરેસ્ટ અરેન્જ અ ડાન્સ પાર્ટી એન્ડ એવરીબડી વોઝ વેઇટિંગ ફોર ધેટ મોમેન્ટ એન્ડ ઓલ ધ એનિમલ હેડ અ ન્યૂ ડ્રેસ બટ ધ ફ્લેમિંગો વિચ એટ ધેટ ટાઈમ વિયર એન્ડ વિયર ઓલ વ્હાઇટ ડીડન્ટ હેવ એનીથિંગ ટુ વિયર. હવે જો મિત્રો અહીંયા શું કહે છે કે જે પ્રાણીઓ છે એમણે જંગલમાં એક ડાન્સ પાર્ટીનું આયોજન કર્યું અને જે દરેક જણ એનિમલ્સ હતા એ મોમેન્ટ એક ક્ષણનો રાહ જોતા હતા કે ભાઈ આ ક્ષણ ક્યારે આવે કે આપણે બધા ત્યાં જઈએ ડાન્સ પાર્ટીની અંદર. બરાબર છે, હવે જે દરેક પ્રાણીઓ છે એમને પોતાના નવા નવા ડ્રેસ હતા, પરંતુ જે ફ્લેમિંગો નામનું જે પક્ષી છે એ ફ્લેમિંગોની પાસે કશું પહેરવાનું હતું નહીં. એમને માત્ર વ્હાઇટ કલરના સફેદ કલરના જ એમની પાસે કપડાં હતા. ડીડન્ટ હેવ એનીથિંગ ટુ વિયર, WEAR વિયર એટલે પહેરવું, કશું એમની પાસે પહેરવાનું હતું નહીં. ધે ફેલ્ટ અગલી એન્ડ રિડિક્યુલસ એન્ડ ધે ડીડન્ટ લાઇક એની સ્યુટ. હવે એ લોકો એકદમ અગલી એટલે કદરૂપા કહી શકાય ને રિડિક્યુલસ એટલે હાસ્યાસ્પદ એવા લાગતા, એવું અનુભવતા હતા કે અમે તો આવા લાગીએ છીએ એમ, કારણ કે એમને કોઈ પણ પ્રકારનું જે સૂટ છે કપડાં છે મેચ થતા નહોતા. ડેસ્પરેટ ધે વેન ટુ ધ આઉલ્સ હાઉસ હુ વોઝ ધ મોસ્ટ પ્રેસ્ટિજિયસ ડ્રેસ મેકર ઓફ ધ ફોરેસ્ટ. હવે જુઓ ડેસ્પરેટ ધે વેન, હવે આ નિરાશ થઈને તે લોકો એક જે આઉલ છે પેલું ઘુવડ છે એના ઘરે ગયા. હવે આ ઘુવડ કોણ છે? હુ વોઝ ધ મોસ્ટ પ્રેસ્ટિજિયસ ડ્રેસ મેકર, જંગલની અંદર એકદમ બહુ જ સારામાં સારો જે પેલો ડ્રેસ બનાવનાર હોય એ આઉલ હતો. બરાબર છે, તમારે યાદ રાખવાનું. એના ઘરે આ લોકો જાય છે. સી ડિઝાઇન ફોર ધેમ અ પેર ઓફ સ્ટ્રાઇપ વ્હાઇટ એન્ડ બ્લેક ટ્રાઉઝર. હવે જો પેલા આઉલે શું કર્યું આ ફ્લેમિંગોઝ માટે, એમના માટે એક સ્ટ્રાઇપ પટ્ટાવાળું જે ટ્રાઉઝર્સ છે બ્લેક ટ્રાઉઝર્સ, વ્હાઇટ અને બ્લેક ટ્રાઉઝર પટ્ટાવાળું ટ્રાઉઝર બનાવડાયું. ધીઝ વર ધ મોસ્ટ માર્વેલસ સ્યુટ ધેટ અ ફ્લેમિંગો હેડ એવર વોન છે એટલે એ વિયરનું પાસ પાર્ટિસિપલ છે. એટલે કે ભાઈ આ એટલું બધું અદ્ભુત સ્યુટ હતું જે કપડાં બનેલા હતા કે એનાથી આ ફ્લેમિંગોએ અત્યાર સુધી ક્યારેય આ પહેર્યું નહોતું. નાવ ધે કુડ ગો ટુ ધ પાર્ટી, હવે આ લોકો પાર્ટીમાં ગયા. વેન ધ ડે કેમ એવરીબડી વોઝ વેરી હેપી, હવે પેલો જે પાર્ટીના દિવસ છે ત્યાં બધા જ જે પ્રાણીઓ છે ખૂબ ખુશ હતા. બટ ધ સ્નેક્સ વર વેરી વરીડ અબાઉટ ધ ફ્લેમિંગોઝ ટ્રાઉઝર, પરંતુ જે પેલા સહબ છે એ સહબ ફ્લેમિંગોનું ટ્રાઉઝર્સ જોઈ એમના જે કપડાં છે એ જોઈને ખૂબ જ દુઃખી હતા. બીકોઝ કારણ કે ધે સો ધેટ ધ ટ્રાઉઝર્સ વર મેડ ઓફ સ્નેક સ્કીન, કારણ કે એમણે જોયું કે આ જે ટ્રાઉઝર્સ છે પેન્ટ છે કપડાં જે બનાવેલા એ શેમાંથી બનાવવામાં આવ્યા હતા, તો કે જે સ્કીન છે સાપની ચામડી છે સ્કીન છે એની અંદરથી બનાવવામાં આવ્યા હતા, એટલે જે સ્નેક છે એ સ્નેક બહુ જ દુઃખી હતા. બરાબર છે, આખા પેરેગ્રાફને બીજો તમને કહી દઉં છું કે ભાઈ જંગલની અંદર એક પાર્ટીનું આયોજન કરવામાં આવે છે ડાન્સ પાર્ટીનું, એમાં બધાની પાસે કપડાં પહેરવા સારા હોય છે, ફ્લેમિંગો પાસે સારા કપડાં હોતા નથી કારણ કે એ લોકો પોતાને બહુ જ અગલી અને એવા ફીલ કરતા હોય છે, એટલે એમની પાસે કોઈ પણ મેચ થાય એવા કપડાં એમની પાસે હોતા નથી. એવો દુઃખી થઈ અને પેલું જે આઉલ છે બરાબર ઘુવડ, ઘુવડના ઘરે જાય છે. કારણ કે ઘુવડ કોણ છે? તો કે બહુ જ સારામાં સારો ડ્રેસ મેકર છે કપડાં બનાવનાર એ છે, ત્યાં જાય છે. હવે પેલો જે આઉલ છે શું કરે છે? આ બંનેને એક બ્લેક એન્ડ વ્હાઇટ એટલે કે ધોળા અને સફેદ
પટ્ટાવાળા કપડાં, ટ્રાઉઝર્સ ને એવું બની આપે છે. હવે એ દિવસ આવી જાય છે પાર્ટીનો, બધા પ્રાણીઓ પોતાના કપડાં પહેરીને આવે છે, ફ્લેમિંગો પણ કપડાં પહેરીને આવે છે. એ લોકો બહુ ખુશ હતા સફેદ અને વ્હાઇટ પટ્ટાવાળા ટ્રાઉઝર્સ પહેરીને. હવે આ કપડાં જોઈ, સફેદ અને કાળા પટ્ટાવાળા કપડાં જોઈ અને પેલો જે સ્નેક છે, સહબ છે, દુઃખી થાય છે. અને એનું કારણ એવું આપે છે કે ભાઈ આ જે કપડાં બનાવવામાં આવ્યા છે એમાં સહબની ચામડી સ્કીન છે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો આ પેરેગ્રાફ છે. હવે આપણે એના પરથી ક્વેશ્ચન આન્સર જોઈએ. વુ ડિડન્ટ હેવ એનીથિંગ ટુ વિયર ઇન ધ ડાન્સ પાર્ટી, કોની પાસે ડિડન્ટ છે એટલે ભૂતકાળમાં આપણે જવાબ આપવાનો છે, કોની પાસે પાર્ટીમાં પહેરવા કંઈ પણ નહોતું. તો ધ ફ્લેમિંગોઝ ડિડ નોટ હેવ એનીથિંગ ટુ વિયર ઇન ધ પાર્ટી, ફ્લેમિંગોની પાસે પાર્ટીમાં પહેરવા કંઈ પણ હતું નહીં. સેકન્ડ ક્વેશ્ચન છે, વાય વર ધ સ્નેક્સ વરીડ અબાઉટ ધ ફ્લેમિંગોઝ ટ્રાઉઝર, શા માટે પહેલાં જે સહબ છે એ ફ્લેમિંગોએ જે ટ્રાઉઝર્સ પહેર્યું હતું એના માટે બહુ ચિંતાતુર દુઃખી હતા. તો ધ સ્નેક્સ વર વેરી વરીડ અબાઉટ ધ ફ્લેમિંગોઝ ટ્રાઉઝર્સ બીકોઝ દે શો દેટ ધ ટ્રાઉઝર્સ વર મેડ ઓફ સ્નેક સ્કીન. જે સ્નેક છે એટલા માટે દુઃખી હતા કારણ કે એમણે જોયું કે ફ્લેમિંગોઝનું જે ટ્રાઉઝર છે એ સાપની સ્કીનની અંદરથી બનાવવામાં આવ્યા છે. થર્ડ ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ ઓઉલ, પેલું જે ઘુવડ છે એ શું હતું. બરાબર, તો આપણે જાણીએ છીએ ધ અહીંયા આઉલ લખવાનું રહી ગયું છે, ઓ ડબલ્યુ એલ આવશે અહીંયા ધ પછી. ધ આઉલ વોઝ ધ મોસ્ટ પ્રેસ્ટિજિયસ ડ્રેસ મેકર ઓફ ધ ફોરેસ્ટ, એટલે કે જંગલનું જે ખૂબ જ મોંઘું અને એકદમ સારામાં સારું ડ્રેસ મેકર હોય એ આઉલ હતું. ત્યાર પછીનો બીજો પેરેગ્રાફ છે, ફ્લેમિંગોઝ આર ફાઉન્ડ ઇન વેરિયસ પાર્ટ્સ ઓફ ગુજરાત. તો જે ફ્લેમિંગોઝ છે એ ગુજરાતના અલગ અલગ વિભાગની અંદર મળી રહે છે, આપણે એમને શોધી શકીએ છીએ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં. અરાઉન્ડ 30,000 ગ્રેટર ફ્લેમિંગો, એટલે કે લગભગ 30,000 જેટલા ગ્રેટર ફ્લેમિંગો એન્ડ અરાઉન્ડ 40,000 લેઝર ફ્લેમિંગો ફાઉન્ડ ઇન ધ લાસ્ટ કાઉન્ટિંગ વિચ ઇઝ હાઈએસ્ટ નંબર રેકોર્ડેડ ફ્રોમ ઇન્ડિયા, એટલે કે જ્યારે છેલ્લી ગણતરી થઈ આ ફ્લેમિંગોની ત્યારે ભારતની અંદરથી 30,000 જેટલા ગ્રેટર ફ્લેમિંગો અને 40,000 જેટલા લેસર ફ્લેમિંગો એ મળી આવ્યા હતા. હાઈએસ્ટ કોન્સન્ટ્રેશન ઓફ ફ્લેમિંગોઝ વર રેકોર્ડેડ ઇન ધ ગલ્ફ ઓફ ખંભાત ફોલોડ બાય ગલ્ફ ઓફ કચ્છ એન્ડ અધર કોસ્ટલ એરિયાઝ. હવે એની અંદર પણ જે સૌથી વધારે જે ધ્યાન ક્યાં આપવામાં આવ્યું હતું, તો કે જે ભાઈ ગુજરાતની અંદર ગલ્ફ એટલે અખાત થાય, ખંભાતનો અખાત છે જે ખાસ કરીને કચ્છના અખાત અને બીજા કેટલાક દરિયા વિસ્તારને સમાવે છે, ત્યાં આ ફ્લેમિંગોઝનો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. ધ લેસર ફ્લેમિંગોઝ વેર એક્સક્લુઝિવલી ફાઉન્ડ ઓન ધ કોસ્ટલ વેટલેન્ડ, અને જે લેસર ફ્લેમિંગો છે એ સૌથી વધારે ક્યાં જોવા મળે છે, જે કોસ્ટલ વેટલેન્ડ છે ત્યાં જોવા મળે છે. હવે આપણે જોઈએ ક્વેશ્ચન આન્સર, વેર ડીડ ધ મેક્સિમમ નંબર ઓફ ધ ફ્લેમિંગોઝ અરાઈવ, સૌથી વધારે જે ફ્લેમિંગોઝ છે એ ક્યાં આવે છે. ધ મેક્સિમમ નંબર ઓફ ફ્લેમિંગોઝ અરાઈવ એટ ધ ગલ્ફ ઓફ ખંભાત ફોલોડ બાય ગલ્ફ ઓફ કચ્છ એન્ડ ધ અધર કોસ્ટલ એરિયાઝ. અંદર જ ક્વેશ્ચન આન્સર આપેલો છે, એટલે કે ખાસ કરીને જે ખંભાતનો અખાત છે, જે કચ્છનો અખાત અને બીજા દરિયા વિસ્તાર છે એને અનુસરે છે, આ દરેક જગ્યાએ જે ફ્લેમિંગો છે વધારે આવે છે. બીજો ક્વેશ્ચન છે, અરાઉન્ડ 5 લાખ ફ્લેમિંગોઝ અરાઈવ ઇન કચ્છ ટુ ઓર ફોલ્સ, લગભગ 5 લાખ જેટલા ફ્લેમિંગોઝ આવે છે. આ ખોટું છે, કેમ તમે જુઓ કે અહીંયા 30,000 ફ્લેમિંગો છે બરાબર અને 40,000 છે, એટલે આ 30,000 ગ્રેટર ફ્લેમિંગો અને 40,000 લેઝર ફ્લેમિંગો છે, તો ટોટલ કરીએ તો 70,000 થાય, એટલે અહીંયા 5 લાખ આપ્યું છે, 5 લાખ આપશે નહીં, એટલે કે અહીંયા વાક્ય ફોલ્સ ખોટું થશે. ત્યાર પછીનું વાક્ય છે, ક્વેશ્ચન છે, વિચ ફ્લેમિંગોઝ આર મોર ઇન નંબર, ગ્રેટર ફ્લેમિંગોઝ ઓર લેટર લેસર ફ્લેમિંગો, કયા ફ્લેમિંગોઝ વધારે છે, ગ્રેટર ફ્લેમિંગો કે લેસર ફ્લેમિંગો. તો આપણે જોયું કે ગ્રેટર ફ્લેમિંગો કેટલા છે, મોર ઇન નંબર છે બરાબર, તો 30,000 છે એ ગ્રેટર ફ્લેમિંગો છે અને 40,000 છે એ લેસર ફ્લેમિંગો છે, એટલે આપણો આન્સર આવશે લેસર ફ્લેમિંગોઝ. તમે આન્સર પૂરવા રીતે પણ લખી શકો, લેસર ફ્લેમિંગોઝ આર મોર ઇન ધ નંબર્સ. ત્યાર પછીનો પેરેગ્રાફ છે, ઇટ વોઝ ધ સમર ઓફ 1936, એટલે કે એ 1936નો ઉનાળો હતો. ધ ઓલિમ્પિક ગેમ્સ વર બીંગ હેલ્ડ ઇન બર્લિન, અને જે ઓલિમ્પિક ગેમ્સ છે એ બર્લિનની અંદર યોજાઈ રહી હતી.
आई वॉजंट वरीड अबाउट ऑल दीस, मैंने आ बदा कोई वाधो हो तो नहीं, हूँ चिंता आ बदा करते नो. आई हेड ट्रेन स्वीटेड एंड डिसिप्लिन माई सेल्फ फॉर सिक्स यर्स विथ अ गेम्स इन माइंड. એટલે કે મેં મારી જાતને આ ગેમની અંદર ક્યાંક વિશિષ્ટ કરવા માટે બહુ જ મેં ટ્રેન થયો હતો. સ્વીટેડ એટલે કે બહુ જ મેં પરસેવો પાડ્યો હતો અને ડિસિપ્લિન, હું અતિશય શિસ્ત પણ મેં લગભગ છેલ્લા 6 વર્ષની અંદર મેં પાડી હતી આ ગેમ્સને ધ્યાનમાં રાખીને. વાઇલ આઈ વોઝ ગોઈંગ ઓવર ઓન ધ બોટ, એટલે કે જ્યારે હું બોટ દ્વારા જઈ રહ્યો હતો, ઓલ આઈ કુડ થિંક અબાઉટ વોઝ ટેકિંગ હોમ વન ઓર ટુ ઓફ ધોઝ ગોલ્ડ મેડલ્સ. એટલે કે જ્યારે હું બોટની અંદર જઈ રહ્યો હતો ત્યારે મેં નક્કી કર્યું હતું કે ભાઈ હું જ્યારે ઘરે જઈશ ત્યારે હું કેટલા એક કે બે ગોલ્ડ મેડલ લઈને જઈશ. આઈ હેડ માય આઈઝ ઇસ્પેશિયલી ઓન ધ લોંગ જમ્પ, અને સૌથી મારું ધ્યાન શેની ઉપર હતું, લોંગ જમ્પ ઉપર હતું. અ યર બિફોર આઈ હેડ સેટ ધ રેકોર્ડ, વર્લ્ડ રેકોર્ડ ઓફ 26 ફીટ 1/4 ઇંચીસ. અને લગભગ 1 વર્ષ પહેલાં મેં એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. કેટલો રેકોર્ડ હતો? 26 ફૂટ 8 અને 1/4 ઇંચ છે, આટલું મેં જે વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. એવરી વન એક્સપેક્ટેડ મી ટુ વિન દેટ ઓલિમ્પિક ઇવેન્ટ હેન્સ ડાઉન વિધાઉટ ડિફિકલ્ટી. અને દરેક જણ એવું ઈચ્છતા કે હું આ જે ઓલિમ્પિક છે ઇવેન્ટ એની અંદર હું ક્યાંક કશું કરીને આવો કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી વગર. બરાબર છે, સૌને એવી અપેક્ષા હતી. ક્વેશ્ચન જોઈએ આપણે. વેર વોઝ ધ નરેટર ગોઈંગ, નરેટર ક્યાં જઈ રહ્યા હતા? તો ધ નરેટર વોઝ ગોઈંગ ઇન ઓલિમ્પિક ગેમ્સ, ઓલિમ્પિક ગેમ્સમાં જઈ રહ્યા હતા. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ વોઝ હિઝ થિંકિંગ, એમની વિચારસરણી શું હતી, શું વિચારતા હતા? સો ધ નરેટર્સ થિંકિંગ વોઝ ટુ ટેક વન ઓર ટુ ઓફ ધોઝ ગોલ્ડ મેડલ, એટલે કે ભાઈ પોતે એક કે બે ગોલ્ડ મેડલ જીતીને આવશે એવું વિચારી રહ્યા હતા. ત્યાર પછી છે, વેન વર ધ ઓલિમ્પિક ગેમ્સ ટુ બી હેલ્ડ, વેન એટલે કે ક્યારે? તો ઇન ધ સમર ઓફ 1936માં ધ ઓલિમ્પિક ગેમ્સ ટુ બી હેલ્ડ એ યોજાવાની હતી. 1936માં ઓલિમ્પિક્સ ગેમ યોજાવાની હતી. ત્યાર પછી છે, ધ મોનોટોનસ ડેઝર્ટ લેન્ડસ્કેપ ઓફ ગુજરાત ઇઝ ચાર્જ બાય સ્પ્લેસીસ ઓફ રેડ એન્ડ પિંક સ્પોટ ક્રિએટિંગ અ લાઇવલી સાઇટ. હવે તમે ખાસ કરીને જે આ આમ તો જે મોનોટોનસ એટલે કંટાળાજનક ડેઝર્ટ જે હોય છે આમ આપણને બહુ જ ત્યાં કંઈ જીવન જોવા મળતું નથી, લીલોતરી જોવા મળતી નથી, એટલે કેવું લાગે, મોનોટોનસ લાગે આપણને, કંટાળાજનક લાગે. તો આ જે ગુજરાતનું જે મોનોટોનસ ડેઝર્ટ છે એ ખાસ કરીને ચેન્જ બાય ધ સ્પ્લેસીસ ઓફ રેડ એન્ડ પિંક સ્પોટ ક્રિએટિંગ અ લાઇવલી સાઇટ. તો ત્યાં કેટલાક તમને રેડ અને પિંક આ પ્રકારના તમને કેટલાક સ્પોટ એવું જોવા મળે, અને એ વસ્તુ શું ઊભું કરે છે, ક્રિએટિંગ અ લાઇવલી સાઇટ, કે ત્યાં કશું કંઈક લાઇવલી, કશું ક્યાંક જીવંત હોય એવું તમને લાગે છે. ખાવડા ફ્લેમિંગો કોલોની ઇન કચ્છ ઇઝ રેપ્યુટેડ અમોંગ ધ બિગેસ્ટ ફ્લેમિંગો કોલોનીઝ ઇન ધ વર્લ્ડ. હવે એમાં પણ જે કચ્છની અંદર ખાવડા ફ્લેમિંગો કોલોની આવેલી છે એ ખૂબ જ પ્રખ્યાત અને વિશ્વની અંદર મોટામાં મોટી ફ્લેમિંગોની કોલોની છે. ઈચ યર અબાઉટ 500,000 ફ્લેમિંગોઝ માઇગ્રેટ ફ્રોમ વોટર ક્લાઇમેટ ટુ ધ વોટરી એક્સપાન્સ ઓફ ધીસ એરિયા ટુ બ્રીડ. હવે દર વર્ષે અબાઉટ 500,000 ફ્લેમિંગોઝ એટલે 1/2 મિલિયન જેટલા જે ફ્લેમિંગોઝ છે એ માઇગ્રેટનો શું થાય, સ્થળાંતર કરવું, એક જગ્યાથી બીજી જગ્યાએ જવું. તો મોટાભાગના જે હોટર ક્લાઇમેટ છે, જે ગરમ પ્રદેશો છે, ત્યાંથી આ જગ્યાએ બ્રીડ એટલે કે ઉત્પાદન કરવું, પોતાના બાળકોને અથવા તો જે બચ્ચાના ઉછેર માટે જે ફ્લેમિંગોઝ છે એ સ્થળાંતર કરતા હોય છે. ક્યાં આવે છે? તો અહીંયા આ જગ્યાએ ગુજરાતની અંદર આવે છે. વી આર પ્રાઉડ ઓફ એશિયાટિક લાયન એઝ અવર સ્ટેટ એનિમલ. આપણને એ વાતનો ગર્વ છે, શેનો? ટુ પ્રાઉડ ઓફ એટલે એ વાતનો ગર્વ હો કે આપણી પાસે આપણું જે સ્ટેટ એનિમલ છે, રાજ્યનું પ્રાણી છે, એ શું છે? એશિયાટિક એનિમલ છે. સો વી આર ફોર ગ્રેટર ફ્લેમિંગો એઝ અવર સ્ટેટ બર્ડ. અને આ જે ગ્રેટર ફ્લેમિંગો છે એ આપણું સ્ટેટ બર્ડ છે. આ ખાસ યાદ રાખવાનું, સ્ટેટ એનિમલ કયું તો કે એશિયાટિક લાયન, અને સ્ટેટ બર્ડ કયું તો કે ગ્રેટર ફ્લેમિંગો. તો આ પેરેગ્રાફ હતો, ક્વેશ્ચન આન્સર જોઈએ. હાઉ આર ધ ફ્લેમિંગો એન્ડ ધ લાયન ઓનર્ડ ઇન ગુજરાત, તો કે ભાઈ જે લાયન છે સિંહ અને
બર્ડ ફ્લેમિંગો આ બંનેને કેવી રીતે એમનું સન્માન કરવામાં આવે છે. તો આપણે જાણ્યું કે ધ ગ્લિટર ફ્લેમિંગો ઇઝ ઓનર્ડ એઝ અ સ્ટેટ બર્ડ એન્ડ ધ એશિયાટિક લાયન ઇઝ ઓનર્ડ એઝ અ સ્ટેટ એનિમલ. તો એ જે ફ્લેમિંગો છે એને સ્ટેટ બર્ડથી નવાજવામાં આવે છે, જ્યારે એશિયાટિક લાયન છે એને આપણે સ્ટેટ એનિમલ તરીકે આપણે ઓળખીએ છીએ. સેકન્ડ ક્વેશ્ચન છે, વાય ડુ ફ્લેમિંગોઝ માઇગ્રેટ ટુ ખાવડા ફ્લેમિંગો કોલોની એન્ડ અધર વેટલેન્ડ્સ. એટલે જે આ ફ્લેમિંગો છે એ ખાવડા ફ્લેમિંગોની અંદર કેમ શા માટે અને બીજા જે વેટલેન્ડ છે તે કેમ જાય છે? તો આપણે જાણીએ છીએ કે ઈચ યર અબાઉટ હાફ અ મિલિયન ફ્લેમિંગોઝ માઇગ્રેટ ફ્રોમ હોટર ક્લાઇમેટ ટુ ધ વોટરી એક્સપાન્સ ઓફ ધીસ એરિયા ટુ બ્રીડ. મૂળ જવાબ છે ટુ બ્રીડ, એટલે કે પોતાના જે બાળકોનું ઉત્પાદન એમને ઉછેરવા માટે ત્યાં બાળકને પેલું જન્મ આપે છે એના માટે ત્યાં જાય છે. ત્યાર પછી છે થર્ડ ક્વેશ્ચન, વિચ કોલોની ઇઝ ધ બિગેસ્ટ કોલોની ઇન ધ વર્લ્ડ. વિશ્વની અંદર સૌથી મોટા મોટી કોલોની કઈ છે? તો ખાવડા ફ્લેમિંગો કોલોની ઇન કચ્છ ઇઝ રેપ્યુટેડ અમોંગ ધ બિગેસ્ટ ફ્લેમિંગો કોલોનીઝ ઇન ધ વર્લ્ડ. તો એ વિશ્વમાં સૌથી મોટામાં મોટી ફ્લેમિંગો માટેની કોલોની છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, પેંગ્વિન ઇઝ અ બર્ડ ધેટ ડઝન્ટ ફ્લાય બટ વોક્સ એન્ડ સ્વિમ. તો પેંગ્વિન જે છે, પેંગ્વિન એક એવું પક્ષી છે જે ઉડી શકતું નથી પણ શું કરે છે, ચાલી શકે છે અને સ્વિમ કરી શકે છે, તરી શકે છે. ધે લીવ ઓન ધ સ્નો ઇન અ પોલર રિઝન વેર દેર ઇઝ નો વેજીટેશન એઝ ઇટ કાન્ટ સ્ટેન્ડ ફ્રીઝિંગ કોલ્ડ. હવે આ જે એ ક્યાં રહે છે, ખાસ કરીને જો પોલર રિઝન છે, ખાસ કરીને ત્યાં વેજીટેશન નથી, અતિશય ઠંડી છે ત્યાં એ રહે છે. ધેર ડેઝ એન્ડ નાઇટ્સ આર વેરી લોંગ, ત્યાં દિવસ અને રાત બહુ જ લાંબા હોય છે. હિયર ડે મીન્સ અવર વીક્સ ઓર ઇવન મંથ્સ એન્ડ નાઇટ ઇટ ડાર્ક્સ ઇઝ ડાર્ક ફોર અવર મંથ્સ. બરાબર છે, તો અહીંનો એક દિવસ એ ત્યાંનો કદાચ અઠવાડિયા પણ થાય, ઇવન મંથ્સ મહિના પણ થાય, એન્ડ નાઇટ ઇઝ ડાર્ક ફોર અવર મંથ્સ, અને ત્યાંની જે રાત્રિ છે એ આપણા એના મહિનાના બરાબર હોય છે. યુ મે આસ્ક વાય દે ડોન્ટ શિફ્ટ હિયર. તો તમે કદાચ આપણને એવો પ્રશ્ન થાય કે લોકો અહીંયા શિફ્ટ કેમ નથી થઈ જતા, તો અહીંયા જે લેખક કહે છે, આઈ સપોઝ દે શુડ નોટ એઝ દે આર સેફ અવે ફ્રોમ અસ. તો કદાચ એ લોકો એવું પેંગ્વિન જે છે એ આપણાથી સુરક્ષા સેફ રહેવા માગતા હોય એટલા માટે કદાચ એ ત્યાં છે અને અહીંયા માઇગ્રેટ થતા નથી. ક્વેશ્ચન જોઈએ આપણે, વોટ ઇઝ ધ સ્પેશિયાલિટી ઓફ પેંગ્વિન. એની સ્પેશિયાલિટી શું છે પેંગ્વિનની? સો પેંગ્વિન ઇઝ અ બર્ડ ધેટ ડઝન્ટ ફ્લાય, તે ઉડી શકતું નથી, બટ વોક એન્ડ સ્વિમ, તે ચાલી શકે છે અને સ્વિમ તરી શકે છે. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ કેન પેંગ્વિન નોટ ટોલરેટ. જે પેંગ્વિન છે શું સહન નથી કરી શકતું? સો ધે લીવ ઓન ધ સ્નો ઇન અ પોલર રિઝન વેર દેર ઇઝ નો વેજીટેશન એઝ ઇટ કાન્ટ સ્ટેન્ડ ફ્રીઝિંગ કોલ્ડ. તો ત્યાં એ અતિશય ઠંડીમાં કહી શકાય ત્યાં રહી શકે છે, અને એટલા માટે જે આ પોલર રિઝન છે, નોર્થ અને સાઉથ પોલર રિઝન આપણે ખાસ કરીને જાણીએ છીએ, તો ત્યાં એ બિલકુલ વેજીટેશન નથી, ત્યાં પણ એ ત્યાં રહી શકે છે. એટલે શું સહન નથી કરી શકતું? તો ધે કાન્ટ સ્ટેન્ડ ફ્રીઝિંગ કોલ્ડ. આવા ફ્રીઝિંગ કોલ્ડ એટલે કે તમને થીજવી નાખે એવી ઠંડીની અંદર ધે કાન્ટ સ્ટેન્ડ, યોગ્ય રીતે ઊભા રહી શકતા નથી. થર્ડ ક્વેશ્ચન છે, વાય ડોન્ટ પેંગ્વિન શિફ્ટ હિયર. કેમ અહીંયા શિફ્ટ નથી થતા? બીકોઝ દે શુડ નોટ એઝ દે આર સેફ ફ્રોમ અવે ફ્રોમ અસ. આપણાથી એ સુરક્ષા ઈચ્છે છે એટલા માટે. ત્યાર પછીનો પેરેગ્રાફ છે, ટુ સ્પેસીસ ઓફ ફ્લેમિંગો, ગ્રેટર ફ્લેમિંગો એન્ડ લેસર ફ્લેમિંગો આર ફાઉન્ડ ઇન ગુજરાત. બે પ્રકારના ફ્લેમિંગોઝ જોવા મળે છે, એક તો ગ્રેટર ફ્લેમિંગો અને લેસર ફ્લેમિંગો ગુજરાતમાં જોવા મળે છે. ઇન્સ્ટન્ટલી રેકોગ્નાઇઝેબલ ઇન ફ્લોક્સ ઓફ ધ હન્ડ્રેડ્સ ટુ ટેન ઓફ થાઉઝન્ડ, ધ લેસર ફ્લેમિંગોઝ હેઝ લોંગ નેક એન્ડ લોંગ નેક્સ, અ બેન્ડ નેક, બેન્ડ બીક બિલ એન્ડ લાર્જ બોડી, શોર્ટર એન્ડ ડાર્કર પિંક ધેન ગ્રેટર ફ્લેમિંગોઝ. હવે અહીંયા જો લાક્ષણિકતા આપી છે કોની,
જે લેસર ફ્લેમિંગો છે તો ખાસ કરીને ઇન્સ્ટન્ટલી રેકગ્નાઇઝેબલ એટલે કે ઓળખી શકાય તેવું, એના ફ્લોક્સ ઓફ ધ હન્ડ્રેડ્સ ટુ 10,000, બરાબર છે, એટલે 100 અથવા તો જે 10,000ની સંખ્યામાં પણ એમનું ટોળું હોઈ શકે છે. ત્યાર પછી એ કેવો હોય છે, ધ લેસર ફ્લેમિંગો હેઝ લોંગ નેક, લાંબી એમની ડોક છે, લોંગ લેગ્સ, લાંબુ એમનું જે પગ હોય છે, બેન્ટ બિલ એટલે કે એમને જે ચાંચ વાંકી હોય છે, એન્ડ અ લાર્જ બોડી, મોટી એમની બોડી હોય છે, કોની કમ્પેરિઝનમાં, સોલ્ટર એન્ડ ડાર્કર પિંક ધેન ફ્લેમિંગોઝ, સોલ્ટર એન્ડ ડાર્કર પિંક ધેન ધ ગ્રેટર ફ્લેમિંગોઝ, એની સરખામણીમાં આ પ્રકારની એમની બોડી હોય છે. લેસર ફ્લેમિંગો ઓલ્સો ડિફર ઇન કલરેશન ઓફ ધ બીક, ચાંચની અંદર પણ એમનો જે કલર છે અલગ હોય છે. લેસર ફ્લેમિંગો હેવ ડીપ રેડ બિલ ટીપ્ડ વિથ બ્લેક, વેર એઝ ધ બિલ ઓફ ધ ગ્રેટર ફ્લેમિંગો ઇઝ લાઇટ પિંક ટીપ એન્ડ વિથ બ્લેક. તો અહીંયા જે લેસર ફ્લેમિંગો છે એને લાલ ચાંચ હોય છે, ટીપ્ડ અને એ રીતે ટીપ વિથ બ્લેક, જે ખાસ કરીને બ્લેક ટીપ સાથે હોય છે. જ્યારે ગ્રેટર ફ્લેમિંગો છે એ લાઇટ પિંક એમની ચાંચ હોય છે અને એમાં પણ બ્લેક ટીપ હોય છે. ધ લેસર ફ્લેમિંગો હેઝ ફેઇન્ટ પિંક ફેધર્સ એન્ડ ડીપ ડાર્ક લીગ્સ. હવે એમને જે ફેધર્સ એટલે કે પીંછા, એમના પીંછા કેવા હોય છે, ફેઇન્ટ પિંક ગુલાબી કલરના જે આછા હોય છે, એન્ડ ડીપ ડાર્ક લીગ્સ, અને જે લીગ્સ છે એ ડીપ ડાર્ક હોય છે. જ્યારે ધ આઈઝ આર યલો ટુ ઓરેન્જ, લગભગ જે પીળી છે અહીંથી લઈને ઓરેન્જ સુધીની આ પ્રકારની આંખો હોય છે, એન્ડ સરાઉન્ડેડ બાય ધ મરૂન રિંગ, અને એમાં ચારે બાજુ જે મરૂન રિંગ હોય છે. ગ્રેટર ફ્લેમિંગો ઇઝ ધ લાર્જેસ્ટ સ્પેસીસ ઓફ ફ્લેમિંગોઝ, એવરેજિંગ 110 to 150 centimeters ટોલ એન્ડ વેઇંગ 2 to 4 kilograms. હવે જે ગ્રેટર ફ્લેમિંગો છે એ જાતિની અંદર મોટા છે અને એ 110 to 150 centimeters ઊંચા, અને એમનું જે વજન છે 2 to 4 kilograms હોય છે. તો આ પેરેગ્રાફ જોયો આપણે, હવે ક્વેશ્ચન આન્સર જોઈએ. વિચ ટાઈપ્સ ઓફ ધ ફ્લેમિંગોઝ આર ફાઉન્ડ ઇન ગુજરાત, કયા પ્રકારના જે ફ્લેમિંગોઝ છે ગુજરાતમાં ખાસ કરીને જોવા મળે છે. તો બે પ્રકારના જોવા મળે છે, તો ટુ સ્પેસીસ ઓફ ફ્લેમિંગોઝ, ગ્રેટર ફ્લેમિંગોઝ એન્ડ લેસર ફ્લેમિંગોઝ આર ફાઉન્ડ ઇન ગુજરાત. બે પ્રકારના ફ્લેમિંગોઝ જોવા મળે છે, ગ્રેટર ફ્લેમિંગોઝ અને લેસર ફ્લેમિંગોઝ. બીજો છે, હાઉ ડઝ લેસર ફ્લેમિંગોઝ બિલ ડિફર ફ્રોમ ગ્રેટર ફ્લેમિંગોઝ. તો જે લેસર ફ્લેમિંગોની ચાંચ છે, બિલ છે, એ ગ્રેટર ફ્લેમિંગો કરતાં કેવી રીતે અલગ પડે છે. સો અંદર બેઠો આન્સર આપ્યો છે, લેસર ફ્લેમિંગોઝ હેવ ડીપ રેડ બિલ ટીપ્ડ વિથ બ્લેક, વેર એઝ ધ બિલ ઓફ ધ ગ્રેટર ફ્લેમિંગોઝ ઇઝ લાઇટ પિંક ટીપ્ડ વિથ બ્લેક. આ તમને હમણાં સમજાવ્યું છે. થર્ડ ક્વેશ્ચન છે, ધ લેસર ફ્લેમિંગોઝ હેઝ ડેશ, ખાલી જગ્યા, કેવા લેસર ફ્લેમિંગોને કેવા પગ હોય છે, એન્ડ ખાલી જગ્યા ફેધર્સ, અને ખાલી જગ્યા પીછા હોય છે. ધ લેસર ફ્લેમિંગોઝ હેઝ ડીપ ડાર્ક લેગ્સ, એના લેગ્સ કેવા હોય છે, ડીપ ડાર્ક, અને ફેધર્સ કેવા હોય છે, ફેઇન્ટ. તમે જોશો પેરેગ્રાફની અંદર ઊંધું આપ્યું છે, આમ એટલે શરૂઆતમાં એવું આપ્યું છે, ફેઇન્ટ પિંક ફેધર્સ એવું આપ્યું છે, અને જે લેગ્સ છે એ પાછળ આપ્યું છે, અને અહીંયા ક્વેશ્ચનમાં આપણને થોડુંક ઉલટાઈ રે પૂછ્યું છે, એટલે તમે ખાસ ધ્યાન આપજો, લેગ્સ કેવા છે તો ડીપ ડાર્ક, અને ફેધર્સ કેવા છે તો ફેઇન્ટ પિંક. ત્યાર પછીનો ક્વેશ્ચન પેરેગ્રાફ જોઈએ, રોયબલિંગ કુડ નોટ ઇગ્નોર ધ વિઝન ઓફ ધીસ બ્રિજ હી હેડ ઇન હિઝ માઇન્ડ. તો જે આ રોયબલિંગ છે એના માઇન્ડની અંદર જે બ્રિજનું દૃશ્ય છે એ દૃશ્યને એ ઇગ્નોર કરી શકતો નથી, બરાબર છે, એટલે એને અનદેખું કરી શકતો નથી. હી થોટ અબાઉટ ઇટ એન્ડ ઓલ ધ ટાઈમ, એન્ડ હી ન્યૂ ડીપ ઇન હિઝ હાર્ટ ધેટ ઇટ કુડ બી ડન. અને એ વિચારે છે એના વિશે, શું એના વિશે એણે વિચાર્યું, ઇટ ઓલ ધ ટાઈમ, હંમેશા એના વિશે વિચારતો હોય છે. એન્ડ હી ન્યૂ ડીપ ઇન હિઝ હાર્ટ દેટ ઇટ કુડ બી ડન, અને એવું પણ ઈચ્છા રાખતો હતો કે ભાઈ આ એક દિવસ પૂર્ણ થશે, કદાચ એ કામ અધૂરું હોય અને એ એવું વિચારતો હોય કે આ કોઈ દિવસે કામ પૂર્ણ થશે. હી જસ્ટ હેડ ટુ શેર ધ ડ્રીમ વિથ સમવન એલ્સ. અને એણે આ જે એનું જે ડ્રીમ હતું એ કોઈકની સાથે એણે શેર કર્યું. આફ્ટર મચ ડિસ્કશન
एंड परस्युएशन, परस्युएशन એટલે કે સમજાવટ જે મનાઈએ છે તે. હી મેનેજ ટુ કન્વિન્સ હિઝ સન વોશિંગ્ટન એન્ડ અપકમિંગ એન્જિનિયર દેટ ધ બ્રિજ ઇન ધ ફેક્ટ કુડ બી બિલ્ડ. એણે એનો જે દીકરો છે જે ભવિષ્યનો એક એન્જિનિયર થઈ રહ્યો છે, વોશિંગ્ટન એનું નામ છે, એણે એ સમજાવવામાં સફળ રહ્યો કે જે આ બ્રિજ છે એ કમ્પ્લીટ થઈ શકે છે. જોઈએ ક્વેશ્ચન આન્સર. વોટ કુડ રોયબલિંગ નોટ ઇગ્નોર, એ શું ઇગ્નોર નહોતી કરી શકતો. સો રોયબલિંગ કુડ નોટ ઇગ્નોર ધ વિઝન ઓફ હિઝ બ્રિજ હી હેડ ઇન હિઝ માઇન્ડ. એના માઇન્ડમાં જે વિઝન હતું પેલા બ્રિજને લઈને એ ઇગ્નોર કરી શકતો નહોતો. સેકન્ડ ક્વેશ્ચન છે, હાઉ ડીડ રોયબલિંગ મેનેજ ટુ કન્વિન્સ હિઝ સન, એ કેવી રીતે એના દીકરાને મનાવવામાં સફળ રહ્યો, મેનેજ કરી શક્યો. તો આફ્ટર મચ ડિસ્કશન એન્ડ પર્સ્યુએશન, એટલે કે ઘણો ચર્ચા અને પર્સ્યુએશન મનાવટ પછી, સમજાવટ પછી, હી મેનેજ ટુ કન્વિન્સ હિઝ સન વોશિંગ્ટન, એ એના દીકરા વોશિંગ્ટનને મનાવવા સફળ રહ્યો. હવે અહીંયા પાછળ આપ્યું છે એ એના દીકરા વિશે છે, વોશિંગ્ટન વિશે. એન અપકમિંગ એન્જિનિયર, એ હવે ભવિષ્યનો એક એન્જિનિયર છે. ધેટ ધ બ્રિજ ઇન ફેક્ટ કુડ બી બિલ્ડ, શું મનાવવામાં સફળ રહ્યો કે આ જે બ્રિજ છે એ ભવિષ્યમાં સાકાર થઈ શકે છે, બની શકે છે. થર્ડ ક્વેશ્ચન છે, વિથ હુમ ડીડ હી શેર ધ ડ્રીમ, એને કોની સાથે પેલું એનું જે સ્વપ્નું છે શેર કર્યું. તો હી હેડ જસ્ટ ટુ શેર ધ ડ્રીમ વિથ સમવન એલ્સ, કોઈક અન્ય વ્યક્તિ સાથે એણે શેર કર્યું. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, સોરી પેરેગ્રાફ છે, મેલ્સ એન્ડ મેલ્સ આર લેસ ઇન નંબર્સ ધેન ફિમેલ્સ, સો ફિમેલ્સ ફાઇટ વિથ વન અનધર ફોર મેલ્સ, બટ મેલ્સ આર લોયલ ટુ ધેર પાર્ટનર્સ. હવે અહીંયા આપણને એક પેરેગ્રાફ આપવામાં આવ્યો છે, શું કહે છે, જે મેલ્સ હોય છે એ ફિમેલની કમ્પેરિઝનમાં ઓછા છે, એટલા માટે જે ફિમેલ છે એ મેલ માટે ફાઇટ કરે છે એકબીજા માટે, ઓકે, બટ મેલ્સ આર લોયલ ટુ ધેર પાર્ટનર્સ, પરંતુ જે મેલ છે એ પોતાના પાર્ટનર સાથે લોયલ છે, વફાદાર છે. બીજી વાર સમજી લઈએ, મેલની અહીંયા આપણને આપણું આપણું નથી કઈ જાતિ વિશેની વાત કરે છે, પરંતુ આપણે સમજીએ જે મેલ છે એમની સંખ્યા ઓછી છે, કોની કમ્પેરિઝનમાં, ફિમેલની કમ્પેરિઝનમાં. એટલા માટે ફિમેલ શું કરે છે, મેલને મેળવવા માટે એકબીજા સાથે ઝઘડે છે, અને જે મેલ છે એ પોતાના પાર્ટનર સાથે વફાદાર હોય છે. આ આપણે પેરેગ્રાફમાં જોયું. બીજો છે આગળ લાઇન્સ, ફોર ઓલમોસ્ટ 8 મંથ્સ ધે લીવ ટુગેધર, લગભગ 8 મહિના સુધી એ લોકો સાથે રહે છે. ધ પાર્ટનર્સ આર કેર ફોર ધેર ઓનલી એગ વેરી મચ અગેન્સ્ટ ચિલિંગ વેધર, ટેમ્પરેચર લેસ દેન 40 ડિગ્રી, -40 ડિગ્રી સેલ્સિયસ. હવે જો અહીંયા આપણને કહે છે, ધ પેરેન્ટ્સ કેર, એટલે કે મેલ ને ફિમેલ બંને એ પોતાના જે ઈંડા છે એને બહુ જ કાળજી રાખે છે, શેની સામે, ચિલિંગ વેધર, બહુ જ જબરજસ્ત ચિલિંગ વેધર હોય, ઠંડુ વાતાવરણ હોય એની સામે, ટેમ્પરેચર લગભગ -40 ડિગ્રી ટેમ્પરેચર આવે એનાથી પણ ઓછું જે ટેમ્પરેચર છે એની સામે પણ પોતાના ઈંડાને, જે પેલા પેરેન્ટ્સ છે મેલ ને ફિમેલ, એ સુરક્ષિત રાખે છે. ઇટ ઇઝ મે એન્ડ કુલર ધેન બિફોર, આ મે મહિનો છે અને અગાઉના મહિનાઓ કરતાં એ કુલર છે, વધારે ઠંડુ છે. ધે કીપ ધેર એગ્સ બિટવીન ધેર ફીટ એન્ડ કવર્ડ અંડર એક્સટેન્ડેડ સ્કીન. હવે આ શું કરે છે, જે પોતાના ઈંડાઓને પોતાના જે ફીટ છે પગની નજીક અને કવર્ડ અંડર એક્સટેન્ડેડ સ્કીન, અને પોતાની જે વધારાની સ્કીન છે જે પેલી ચામડી છે એની નીચે એ રાખે છે. આફ્ટર લેઇંગ એગ્સ ધ મધર હેવ લોસ્ટ અ લોટ ઓફ એનર્જી એન્ડ 1/3 ઓફ ધેર બોડી વેઇટ. હવે જો જ્યારે લે, એટલે કે મૂકવું, જ્યારે પેલી જે મધર છે એ ઈંડા મૂકે છે એના પછી એને એની તાકાત બહુ જ ઘટી જાય છે, એની એનર્જી બહુ જ ઘટી જાય છે. કેટલી ઘટી જાય છે કે લગભગ 1/3 ઓફ ધેર બોડી વેઇટ, લગભગ એમનું જે બોડીનું વેઇટ છે, વજન છે, એના ત્રીજા ભાગનું વજન એ ગુમાવી દે છે, બરાબર છે, ઈંડા મૂક્યા પછી આ એમની પરિસ્થિતિ થાય છે. હવે જોઈએ આપણે પેરેગ્રાફ, સોરી ક્વેશ્ચન આન્સર, વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓન મધર્સ હેલ્થ આફ્ટર લેઇંગ એગ, એટલે કે ઈંડા મૂક્યા પછી માની જે હેલ્થ છે, સ્વાસ્થ્ય કેવું હોય છે. સો આફ્ટર લેઇંગ એગ ધ મધર્સ હેવ લોસ્ટ અ લોટ ઓફ એનર્જી એન્ડ 1/3 ઓફ ધેર બોડી વેઇટ. ઈંડા મૂક્યા પછી જે મધર છે એ પોતાનું લગભગ 1/3 જેટલું, એટલે ત્રીજા ભાગનું વજન ગુમાવી દે છે અને ઘણી બધી એનર્જી એમાં ગુમાવી બેસે છે. હાઉ આર ધ મેલ્સ, મેલ કેવા હોય છે, તો મેલ્સ આર લેસ ઇન નંબર
નંબરમાં ઓછા હોય છે કોની કમ્પેરિઝનમાં ધેન ફિમેલ્સ દે આર લોયલ ટુ ધેર પાર્ટનર્સ અને તે પોતાના પાર્ટનર્સમાં પાર્ટનર્સ પ્રત્યે કેવા હોય છે વફાદાર હોય છે હાઉ ડુ ધ પેરેન્ટ્સ કેર ધેર એગ જે પેરેન્ટ્સ છે કેવી રીતે પોતાના એગ્સ એની કેર કરે છે ધ પેરેન્ટ્સ કેર ફોર ધેર ઓનલી એગ વેરી મચ અગેન્સ્ટ ચિલિંગ વેધર ટેમ્પરેચર લેસ ધેન ફોર માઇનસ 40 ડિગ્રીઝ આપણે હમણાં પેરેગ્રાફમાં જોયું કે જે પેરેન્ટ્સ છે એ ખૂબ જ ચિલિંગ વેધર છે ખૂબ જ ઠંડુ વાતાવરણ છે જે લગભગ માઇનસ 40 ડિગ્રી હોય છે એવા વાતાવરણની અંદર પણ પોતાના ઈંડાની રક્ષા કરે છે તો મિત્રો આ આપણે જોયો અનસીન પેરેગ્રાફ જે છે બરાબર છે અને એના ક્વેશ્ચન આન્સર આનો અભ્યાસ યોગ્ય રીતે કરજો નોટબુકમાં પણ તમે આન્સર તમારે લખી શકો છો હવે સેક્શન ડી છે હવે સેક્શન ડીમાં ડુ એઝ ડાયરેક્ટેડ આપ્યું છે એટલે કે અહીંયા તમને કોઈ એક કેટલીક લાઇન્સ તમને આપી હશે એ લાઇન્સમાં જે ટેન્સમાં પૂછ્યું છે એનાથી વિરુદ્ધ અલગ ટેન્સ પૂછી શકે છે દાખલા તરીકે પ્રેઝન્ટ હોય તો પાસ્ટમાં પૂછી શકે ફ્યુચરમાં પૂછી શકે આ રીતે એક્ટિવ હોય છે તો પેસિવમાં પૂછી શકે ઓકે અલગ અલગ રીતે પૂછી શકે છે આપણે જોઈએ ફર્સ્ટ પેરેગ્રાફ એટલે ખ્યાલ આવશે ફર્સ્ટ છે પ્રિસા ઇઝ ફોન્ડ ઓફ રીડિંગ ફોન્ડ ઓફ એટલે કે ના શોખીન હોવું તો જે પ્રિસા છે એ વાંચવાની શોખીન છે સી હેઝ રેડ મેની બુક્સ તેણીએ ઘણા પુસ્તક વાંચ્યા છે બરાબર હેઝની પછી આવે છે પાસ પાર્ટિસિપલ એટલે એનું પ્રોનાઉન્સીએશન રેડ થશે તેણે ઘણા પુસ્તક વાંચ્યા છે સી ડઝ નોટ ગીવ એની બુક ટુ એની વન અને તે કોઈપણને પોતાનું પુસ્તક આપતી નથી બરાબર છે હવે આપણને એવું કીધું છે સ્ટાર્ટ લાઇક ધીસ પ્રિસા વોઝ અહીંયા જો અહીંયા ઇઝ હતું અહીંયા વોઝ છે એટલે કે હવે આપણે ભૂતકાળમાં ફેરવવાનું છે જોઈએ અહીંયા ઇઝ છે એટલે આપણે વોઝ કરી દઈશું પ્રિસા વોઝ ફોન્ડ ઓફ રીડિંગ એટલે કે પ્રિસા વાંચવાની શોખીન હતી અહીંયા છે અહીંયા હતી અહીંયા સી હેઝ છે હેઝની જગ્યાએ હેડ કરી દો સી હેઝ રેડ મેની બુક્સ તેણે ઘણા પુસ્તક વાંચ્યા છે સી હેડ રેડ મેની બુક્સ તેણે ઘણા પુસ્તક વાંચ્યા હતા સી ડઝ નોટ ગીવ એની બુક ટુ એની વન તો અહીંયા થશે સી ડીડ નોટ ગીવ એની બુક ટુ એની વન તેણે પોતાના પુસ્તક કોઈને આપતી નથી બરાબર છે આપ્યા નથી તો આ રીતે એનું રૂપાંતર થશે સેકન્ડ જોઈએ આપણે રીમા વોઝ અ ટોલ ગર્લ એટલે કે જે રીમા છે એ ઊંચી છોકરી હતી સી સોલ્ડ ઇવન સોરી માફ કરશો રીમા વોઝ અ સ્માર્ટ ગર્લ એટલે એકદમ સ્માર્ટ હોશિયાર છોકરી હતી સી સોલ્ડ ઇવન ટફ પ્રોબ્લેમ્સ રિલેટેડ ટુ સાયન્સ એન્ડ મેથ્સ તેણી જો કે ખાસ કરીને જે ટફ પ્રોબ્લેમ હોય છે સાયન્સ અને મેથ્સના એ પણ સોલ્વ કરી શકતી હતી સી વોઝ ડુઈંગ મેન્ટલ એક્સરસાઇઝ વેન આઈ મેટ હર જ્યારે હું તેણીને મળ્યો ત્યારે તેણે મેન્ટલ એક્સરસાઇઝ કરી રહી હતી જો વોઝ ડુઈંગ છે એટલે કે ચાલુ વર્તમાનકાળ અહીંયા દર્શાવ્યો છે હવે આપણે શું કરવાનું છે સ્ટાર્ટ લાઇક ધીસ રીમા ઇઝ એટલે કે પ્રેઝન્ટમાં એને ફેરવવાનું છે જોઈએ તો વાક્ય રીતે થશે અહીંયા વોઝ છે તો ઇઝ થઈ જશે રીમા ઇઝ અ સ્માર્ટ ગર્લ તો રીમા છે એ સ્માર્ટ ગર્લ છે હોશિયાર છોકરી છે સી સોલ્ડ છે તો સોલ્વ થશે ત્રીજો પુરુષ એકવચન આવશે એટલે ક્રિયાપદની પાછળ ઇએસ લાગશે એસ કી એસ લાગે છે સી સોલ્વ ઇવન ટફ પ્રોબ્લેમ્સ રિલેટેડ ટુ સાયન્સ એન્ડ મેથ્સ બરાબર છે અહીંયા છે સી વોઝ ડુઈંગ એટલે થઈ જશે સી ઇઝ ડુઈંગ મેન્ટલ એક્સરસાઇઝ વેન આઈ મીટ હર જ્યારે તેને મળું છું ત્યારે તે તેની મેન્ટલ એક્સરસાઇઝ કરી રહી હોય છે હવે આપણે જોઈએ ત્રીજું તો આઈ ઓલવેઝ હેલ્પ માય ફાધર હું હંમેશા મારા પિતાને મદદ કરું છું આઈ લર્ન રિટેનિંગ સ્કિલ ફ્રોમ હિમ રિટેન એટલે કે ફરી પ્રાપ્ત કરવું ગ્રહણ કરવું એટલે કે હું મારા પિતા તરફથી કશું કંઈ ગ્રહણ શક્તિ નહીં એ પ્રકારની હું સ્કિલ આવડત કેળવું છું હી ડઝ નોટ લીવ લક્ઝરિયસ લાઈફ લક્ઝરિયસ એટલે કે અતિ જે બહુ જ પૈસાદાર એ પ્રકારની હોય છે સુખ સાહેબીવાળી એવી લાઈફ તો એ મારા જે પિતા છે એ લક્ઝરિયસ લાઈફ જીવતા નથી હવે આપણે કેવી રીતે શરૂ કરવાનું છે માય ફાધર ઇઝ ઓલવેઝ હેલ્પ અહીંયા જુઓ આ એક્ટિવ વોઇસ છે અને અહીંયા આપણને પેસિવ વોઇસમાં આપ્યું છે બરાબર છે કારણ કે અહીંયા જે ઓબ્જેક્ટ છે આગળ આવી જાય છે ઇઝ અને ત્યાર પછી પાસ પાર્ટિસિપલ છે એટલે આપણને ખબર પડે કે આ પેસિવ વોઇસમાં ફેરવવાનું છે તો એના વાક્યમાં રીતે થશે માય ફાધર ઇઝ આ છે અને આ તમે ગણશો ને બીજ પર થયું છે માય ફાધર ઇઝ હેલ્પ બાય મી મારા પિતાજી છે એમને મારા દ્વારા મદદ કરવામાં આવે છે આ પહેલી લાઇનનું થશે આ રીતે એનું ટ્રાન્સલેશન બીજું છે આઈ લર્ન રિટેનિંગ સ્કિલ ફ્રોમ હિમ
तो रिटेनिंग स्किल्स आर लर्न्ड बाय मी फ्रॉम हिम. त्यार पछी छे ही डज नॉट लीव लक्ज़रियस लाइफ. तो लक्ज़रियस लाइफ इज नॉट लीव्ड बाय हिम. एमना द्वारा लक्ज़रियस लाइफ जीवामां आवशे आती नथी. तो आ थयुं एनुं पेसिव वॉइस. त्यार पछी छे संजना रिक्वेस्ट यू टू लुक एट द पिक्चर. तो संजना तमने पिक्चर ने सामू जोवानुं कहे छे. वॉट डू यू नोटिस. तमे शुं नोटिस करो छो. इजंट इट फनी. शुं ते रमूजी नथी. देर इज अ मंकी वू हेज अ न्यूज़पेपर इन हिज हेन्ड एंड इज रीडिंग इट. पेला वांदराना हाथमां एक समाचार पत्र छे अने ते एने वाँची रह्यो छे. हवे केवी रीते शरू करवानुं छे. संजना रिक्वेस्टेड अने आपणे भूतकाळमां फेरवानुं छे. तो आपणे जोईए સંજના રિક્વેસ્ટ છે એની જગ્યાએ રિક્વેસ્ટેડ થઈ જશે. સંજના રિક્વેસ્ટેડ યુ ટુ લુક એટ ધ પિક્ચર. જો બેઠું વાક્ય છે, ખાલી રિક્વેસ્ટની જગ્યાએ રિક્વેસ્ટેડ કરવાનું છે. સંજના રિક્વેસ્ટેડ યુ ટુ લુક એટ ધ પિક્ચર. વોટ ડુ યુ નોટિસ. તો એ થશે વોટ ડીડ યુ નોટિસ. તમે શું નોટિસ કર્યું. ઇઝન્ટ ઇટ ફની એનું થશે વોઝન્ટ ઇટ ફની. ધેર ઇઝ અ મંકી. તો ઇઝની જગ્યાએ થશે વોઝ. ધોર વોઝ અ મંકી. વુ હેઝ પેપરની જગ્યાએ થશે વુ હેડ અ ન્યૂઝપેપર. જેની પાસે ન્યૂઝપેપર હતું. ઇન હિઝ હેન્ડ ઇઝ રીડિંગ નાવ. તો વોઝ રીડિંગ નાવ. તો આખું વાક્ય જોઈએ. ધ મંકી સોરી ધેર વોઝ અ મંકી વુ હેઝ અ ન્યૂઝપેપર ઇન હિઝ હેન્ડ એન્ડ વોઝ રીડિંગ ઇટ. એક વાંદરો હતો જેની પાસે ન્યૂઝપેપર હતું અને તે એને વાંચી રહ્યો હતો. ત્યાર પછી છે સુમિત્રા ઓપન અ સેવિંગ એકાઉન્ટ. સુમિત્રાએ એક જે બેંકની અંદર કેનેરા બેંકમાં એક એને સેવિંગ એકાઉન્ટ બચત ખાતું એણે ખોલાવ્યું. ભૂતકાળ છે. ઓપન ઈડી આવે છે પાછળ. સી ડિપોઝિટેડ 10,000 રૂપીઝ લાસ્ટ મંથ. તેણીએ ગયા મહિને 10,000 રૂપિયા જમા કરાવ્યા બેંકના ખાતામાં. સી નેવર વિથડ્રુ મની ફ્રોમ હર સેવિંગ એકાઉન્ટ. તેણી ક્યારે પણ પોતાના બચત ખાતાની અંદરથી પૈસા ઉપાડતી નથી. હવે જુઓ અ સેવિંગ એકાઉન્ટ વોઝ ઓપન એટલે કે આ પેસિવ વોઇસ છે. આપણે એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવાનું છે. હવે કરીએ આપણે. અ સેવિંગ એકાઉન્ટ વોઝ ઓપન બાય સુમિત્રા ઇન કેનેરા બેંક. એટલે કે જે સુમિત્રા દ્વારા કેનેરા બેંકમાં સેવિંગ એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું હતું. 10,000 રૂપીઝ વોઝ ડિપોઝિટેડ બાય હર લાસ્ટ મંથ. ગયા મહિને તેણી દ્વારા 10,000 રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. મની વોઝ નેવર વિથડ્રોન બાય હર ફ્રોમ હર સેવિંગ એકાઉન્ટ. અને જ્યાં પૈસા છે તેણી દ્વારા ક્યારેય પણ ઉપાડવામાં આવ્યા નથી પોતાના સેવિંગ એકાઉન્ટમાંથી. તો મિત્રો આ થયો આપણો અત્યારે જે ડુએસ ડાયરેક્ટેડ. તમે ખાસ આનો અભ્યાસ કરી શકો છો. તમારી દરેક પરીક્ષાની અંદર આ રીતે ડુએસ ડાયરેક્ટેડ આવશે અને આ રીતે ચેન્જ ધ ટેન્સીસ અને ચેન્જ ધ વોઇસ ખાસ કરીને પૂછવામાં આવે છે. અને આ જ પેટર્ન ધોરણ 12માં પણ અપનાવવામાં આવે છે. હવે સેક્શન ઈ જોઈએ. ઈમેલ રાઇટિંગ છે. તો ઈમેલની અંદર તમે સમજી લો કે અહીંયા આપણને આપ્યું છે કે ઈમેલ રાઇટ એન ઈમેલ ટુ રાઇટ એન ઇમેલ ટુ યોર બેંક ટુ ઇસ્યુ અ ન્યૂ પાસબુક. માનો કે ભાઈ તમારી પાસબુક ખોવાઈ ગઈ છે અને તમારે નવી પાસબુક જોઈએ છે. તો તમે બેંકને કેવો ઇમેલ કરશો. પહેલાં પત્રો લખતા હતા પરંતુ હવે પત્ર નીકળી ગયા છે અને ઇમેલ આવી ગયું છે. કારણ કે અત્યારે દરેકની પાસે મોબાઈલ હોય છે ખાસ કરીને. અને પત્ર લખવાની જગ્યાએ હવે જે લોકો છે એ ખાસ કરીને ઇમેલને એવું લખવાનું ખાસ કરીને આગ્રહ રાખતા હોય છે. તો જુઓ એમાં પહેલાં તમારે મુજબ લખવાનું છે. ફ્રોમ એટલે ભાઈ કોના તરફથી મેલ લખાય છે. તો માનો કે તમે રૌનક છો અથવા તમે તમારું આ રીતે ઇમેલ આઈડી ક્રિએટ કરી શકો છો. જો તમારી પાસે સ્માર્ટફોન હોય અને એની અંદર જીમેલ એકાઉન્ટ હશે તો એ ઓલરેડી જીમેલ એકાઉન્ટની અંદર આ રીતે તમારું એક એકાઉન્ટ ક્રિએટ થયેલું હશે. તમે આ રીતે નવું પોતાના નામનું જીમેલ એકાઉન્ટ પણ બનાવી શકો છો. તો આ તમારું જીમેલ એકાઉન્ટ છે. એટલે ફ્રોમ કોના તરફથી. તો તમે લોકો છો એટલે અહીંયા આવશે રૌનક પરમાર @gmail.com. એટલે આ તમારું ઇમેલ એડ્રેસ છે. હવે તમે કોને લખો છો. તો કે ભાઈ હું મોગરની BOB બેંક છે એને. તો એ બેંકનું ઇમેલ આઈડી શું છે. તો કદાચ આવું હોઈ શકે BOB mogar@gmail.com. એટલે અહીંયા રૌનક પરમાર @gmail.com એ છે. એ BOB mogar@gmail.com એને એક મેલ લખે છે. ત્યાર પછી તમારે ડેટ લખવાની છે. સબ્જેક્ટ શું છે. તો ટુ ઇસ્યુ અ ન્યૂ પાસબુક. અહીંયા તમે ડિયર સરની જગ્યાએ રિસ્પેક્ટેડ સર કે મેડમ કરવાનું છે તમારે ખાસ. સર કે મેડમ આઈ એમ રાઇટિંગ ધીસ લેટર ટુ ઇન્ફોર્મ યુ ધેટ આઈ હેવ લોસ્ટ માય પાસબુક ફોર માય સેવિંગ એકાઉન્ટ. એટલે કે હું આ અહીંયા તમે લેટર છે એની જગ્યાએ ઇમેલ કરી દેજો.
હું આ ઈમેલ તમને લખી રહ્યો છું એ જાણવા માટે કે મારું જે સેવિંગ એકાઉન્ટ છે એની પાસબુક છે મારાથી ખોઈ ગઈ છે. માય સેવિંગ એકાઉન્ટ નંબર ઇઝ, અહીંયા તમારે જે એકાઉન્ટ નંબર લખવાનો છે એનો એકાઉન્ટ નંબર આ છે, એન્ડ ધ એકાઉન્ટ ઇઝ ઇન ધ નેમ ઓફ, પછી એ નામ છે એની જગ્યાએ તમારે નામ લખવાનું છે. એ મારા આ નામથી અને આ એકાઉન્ટ નંબરથી તમારી બેંકની અંદર ચાલે છે. આઈ કાઇન્ડલી રિક્વેસ્ટ યુ ટુ ઇસ્યુ મી અ ન્યૂ પાસબુક ફોર માય સેવિંગ એકાઉન્ટ એઝ સૂન એઝ પોસિબલ. જેટલું શક્ય બને એટલું વહેલું હું તમને વિનંતી કરું છું કે જેટલું શક્ય બને એટલું વહેલું તમે મને નવી પાસબુક તમે ઇસ્યુ કરો. પછી યોર્સ ફેથફુલી કરીને નીચે રોનક પરમાર. આ રીતે કરીને તમારે શું કરવાનું છે, એક ઈમેલ લખવાનો છે એને તમારે આ જે તમે જુઓ ફ્રોમ ટુ ડેટ અને સબ્જેક્ટ એને તમે બોક્સ વાઇઝ પણ કરી શકો છો, એ મેં આગળના ફોર્મેટમાં લીધું છે. બીજો ઈમેલ છે, રાઇટ એન ઈમેલ ટુ બિગ માર્કેટ ડોટ કોમ રિક્વેસ્ટિંગ ધેમ ટુ રિપ્લેસ ધ શૂઝ. તમે ઓનલાઈન બૂટ મંગાવ્યા છે ક્યાંથી, બિગ માર્કેટ ડોટ કોમમાંથી. હવે એ બૂટમાં શૂઝમાં ક્યાંક કોઈ ખામી આવે છે અને એના માટે તમારે એમને એક મેલ લખવાનો છે. તો કેવો મેલ થશે, તો અહીંયા તમારું પહેલાં આવશે ઈમેલ આઈડી, અહીંયા લખ્યું છે રિયા તડવી @gmail.com. ત્યાર પછી કોને લખે છે, તો કે ભાઈ બિગ માર્કેટનું ઈમેલ આઈડી આ રીતે હોઈ શકે, bigmarket2590@gmail.com. તારીખ લખવાની છે અને સબ્જેક્ટ શું છે, તો મિસપ્લેસમેન્ટ ઓફ શૂઝ. તો શૂઝનું શું થઈ ગયું છે, મિસપ્લેસમેન્ટ થઈ ગયું છે એ લખવાનું છે. રિસ્પેક્ટેડ સર કરીને તમે આ રીતે લખી શકો, ઇટ ઇઝ વિથ ગ્રેટ રિગ્રેટ ધેટ આઈ એમ ઇન્ફોર્મિંગ યુ ધેટ ધ શૂઝ ધેટ આઈ રિસીવડ આર બોથ મીન્ટ ફોર માય રાઇટ લેગ. એટલે કે મને રિગ્રેટ એટલે કે દુઃખ જણાવતા તમને દુઃખ થાય છે કે મેં જે શૂઝ મેળવ્યા છે, બરાબર છે, મેં જે ઓનલાઈન શૂઝ મંગાવ્યા હતા અને મેળવ્યા છે એ બંને કેવા છે, રાઇટ સાઇડના છે, બંને જમણા પગના બૂટ છે. આઈ વોઝ સરપ્રાઇઝ ટુ સી ઓન અપ પેકિંગ ધેટ બોટ ધ શૂઝ આર ફોર માય રાઇટ લેગ. અને જ્યારે મેં જોયું કે આ જે શૂઝ છે પેકિંગ, મેં અનપેક એટલે કે પેકિંગ ખોલીને મેં જ્યારે જોયું ત્યારે મને ખબર પડી કે મારા જે આ શૂઝ છે બંને એક જ પગ માટેના છે, રાઇટ લેગ માટેના છે. આઈ એમ રેગ્યુલર કસ્ટમર એન્ડ ડીડ નોટ એક્સપેક્ટ સચ કેરલેસનેસ ફ્રોમ યોર સાઇડ. એટલે કે હું તમારો કાયમી ગ્રાહક છું અને મેં આવી તમારી જે બે નિષ્કાળજી, કેરલેસનેસ એટલે કે તમારી જે નિષ્કાળજી છે એ મેં અપેક્ષા રાખી નહોતી. આઈ એમ સેન્ડિંગ ધ શૂ બેક એન્ડ આઈ હેવ ઓલ્સો અટેચ ધ બિલ વિથ ધીસ ઇમેલ. એટલે કે હું તમને આ બૂટ પરત કરી રહી છું અને સાથે સાથે હું તમને એનું જે બિલ છે એ આ મેલ સાથે હું તમને અટેચ કરું છું. આઈ વુડ બી ગ્રેટફુલ ઇફ યુ કુડ રિપ્લેસ ધ શૂઝ એન્ડ સેન્ડ મી અ ન્યૂ પેર ઓફ શૂઝ. એટલે હું તમારી આભારી રહીશ કે તમે મને આ શૂઝ બદલી આપો, બરાબર છે, નવી જોડ સાથે. લુકિંગ ફોરવર્ડ ફોર રિપ્લાય, એટલે કે તમે મને કોઈ રિપ્લાય કરશો એ સાથે. યુઆર સિન્સિયરલી રિયા, આ રીતે તમે લખી શકો છો. ત્રીજો એક મેલ છે, રાઇટ એન ઇમેલ ટુ UIDAIGOV@gmail.com ટુ કરેક્ટ ધ સ્પેલિંગ ઓફ હિઝ ઓર હર નેમ. માનો કે ભાઈ કોઈનું ઈમેલ આઈડી, બરાબર છે, પોતાનું સ્પેલિંગ બરાબર નથી, UID જે આધાર કાર્ડ હોય છે એમાં, એટલે એનું રિક્વેસ્ટ કરતું લખવાનું છે. તમે આ ફોર્મેટમાં પણ લખી શકો છો, બહુ સરસ લાગશે. અહીંયા ફ્રોમ છે કોના તરફથી, તો ભાઈ RajSolanki2190@gmail.com. કોને લખે છે, તો UIDAIGOV@gmail.com આ આધાર કાર્ડનું ઈમેલ આઈડી છે. ડેટ છે, ત્યાર પછી છે સબ્જેક્ટ ટુ કરેક્ટ ધ સ્પેલિંગ ઓફ નેમ. જોઈએ આપણી ઈમેલ જે છે એનું કથા વસ્તુ. ધીસ ઇઝ ટુ ઇન્ફોર્મ યુ ધેટ ધેર ઇઝ અ સ્પેલિંગ મિસ્ટેક ઇન માય નેમ અકર્ડ બાય ધ UIDAI ઇન માય આધાર કાર્ડ. ડ્યુ ટુ ધેટ માય મેન્યુ ઓફિશિયલ વર્ક્સ આર પોસ્ટપોન એન્ડ નોટ ડન. એટલે કે આ તમને જાણ કરવામાં આવે છે કે મારું જે આધાર કાર્ડ છે એ આધાર કાર્ડની અંદર મારા નામમાં ભૂલ છે જે તમારા દ્વારા કરવામાં આવી છે, UIDAI એટલે આધાર કાર્ડની ઓથોરિટી દ્વારા કરવામાં આવી છે, જેના કારણે મારા ઘણા ઓફિશિયલ વર્ક છે એ ઓફિશિયલ વર્ક પોસ્ટપોન એટલે કે મુલતવી રહે છે અને ઘણા થતા નથી. ધ રાઇટ સ્પેલિંગ ઓફ માય નેમ ઇઝ RajSolanki. એટલે કે મારું જે સાચો સ્પેલિંગ છે એ RajSolanki છે, એન્ડ ધ નેમ ગીવન ઇન આધાર કાર્ડ ઇઝ RajSolanki વિચ ઇઝ રોંગ.
એટલે કે આધારકાર્ડમાં લખ્યું શું છે તો કે ભાઈ રાજા સોલંકી, એ ખોટું છે અને સાચું શું છે રાજ સોલંકી. સો આઈ કાઇન્ડલી રિક્વેસ્ટ યુ ટુ ચેન્જ માય નેમ એઝ રાઇટ સ્પેલ રાજ ઇન પ્લેસ ઓફ રાજા. એટલે કે હું તમને વિનંતી કરું છું કે મારું સાચું નામ રાજાની જગ્યાએ સાચું નામ કરી અને તમે આ જે ચેન્જ કરો. ધ ફોટોકોપી ઓફ માય રાઇટ સ્પેલ નેમ ઇઝ અટેચ વિથ ધીસ મેલ. અને મારું સાચા નામની જે સ્પેલિંગ છે એની ફોટોકોપી મેં આ ઈમેલ સાથે અટેચ કરી છે. યુઆર સિન્સિયરલી રાજ સોલંકી. આ રીતે તમે લખી શકો છો. ત્યાર પછી છે રાઇટ એન ઇમેલ ટુ યોર ટીચર ફોર નોટ અટેન્ડિંગ ધ સ્કૂલ ફોર 3 ડેઝ બિકોઝ ઓફ ઇલનેસ. એટલે કે 3 દિવસ તમે બીમાર છો એટલા કારણે સ્કૂલ તમે અટેન્ડ કરી શકતા નથી, એનો તમારે એક ઇમેલ શિક્ષકને લખવાનો છે. તો અહીંયા તમે લખી શકો છો પ્રિયા શર્મા @gmail.com આ તમારું ઇમેલ આઈડી લખાશે અહીંયા ટુ. તો માનો કે ભાઈ તમારે શિક્ષકનું નામ રજનીકાંત છે, બરાબર? તો આ રીતે લખી શકો rajnikant.mania@gmail.com. આ રીતે બનાવેલું છે, આ સાચું છે નહીં, પરંતુ તમે આ રીતે બનાવીને લખી શકો છો. સબ્જેક્ટ છે રાજ સોલંક, સોરી અહીંયા ભૂલ થઈ છે, આ અહીંયા સબ્જેક્ટમાં એવું આવશે કે ટુ ગ્રાન્ટ લીવ, બરાબર છે? એટલે રજા આપવા બાબત. આવું તમે સબ્જેક્ટની અંદર લખી શકો છો. એટલે સબ્જેક્ટમાં તમે આ સુધારી દેજો, ટુ ગ્રાન્ટ લીવ કરી દેજો. હવે આપણે જોઈએ રિસ્પેક્ટેડ મેડમ, તો અહીંયા આપણે સર કરવાનું છે, સર હોય તો સર ને મેડમ હોય તો મેડમ. રિસ્પેક્ટેડ સર, વિથ ડ્યુ રિસ્પેક્ટ, આઈ પ્રિયા સિન્હા, અ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સેક્શન એ, વુડ લાઈક ટુ ઇન્ફોર્મ યુ ધેટ આઈ કુડ નોટ અટેન્ડ ધ ક્લાસીસ ફ્રોમ 17 July 2023 ટુ 23 July 2023 ડ્યુ ટુ ઇલનેસ. એટલે કે રિસ્પેક્ટ સાથે જણાવવાનું કે હું આ પ્રિયા શર્મા ધોરણ 11 class 8 વિદ્યાર્થીની આપને જાણ કરું છું કે હું 17/7/2023 થી 23/7/2023 સુધી બીમારીના કારણે, ડ્યુ ટુ ઇલનેસ, જો બીમારીના કારણે હું ક્લાસ અટેન્ડ કરી શકી નથી. આઈ હેડ બીન સફરિંગ ફ્રોમ ટાઈફોઇડ એન્ડ વોઝ એડવાઇઝ બાય માય હાઉસ ફિઝિશિયન ટુ બી હોસ્પિટલાઇઝ. એટલે કે હું ટાઈફોઇડ મને થઈ ગયો છે અને મારા જે ફિઝિશિયન છે એમણે મને હોસ્પિટલાઇઝ એટલે દવાખાનામાં દાખલ થવું પડે એવું જણાવેલું છે. ડ્યુ ટુ દેટ આઈ કુડ નોટ અટેન્ડ ધ રેગ્યુલર ક્લાસીસ ઓફ ધ અબોવ મેન્શન ડેઝ. જેના કારણે હું ઉપર દર્શાવેલ જે તારીખ છે એટલા દિવસો દરમિયાન હું શાળામાં હાજર રહી શકીશ નહીં ક્લાસીસ દરમિયાન. હેન્સ કાઇન્ડલી રિક્વેસ્ટ યુ ટુ ગ્રાન્ટ મી લીવ ફોર 7 ડેઝ. એટલા માટે હું તમને 7 દિવસની રજા માટે વિનંતી કરું છું. ઉપર 3 દિવસ હતા, પરંતુ તમે અહીંયા 3 કે એ દિવસ તમે અહીંયા દર્શાવી શકો છો. થેન્કિંગ યુ, તમારો આભાર કરીને યોર ઓબિડિયન્ટ સ્ટુડન્ટ, તમારો અજ્ઞાંકિત વિદ્યાર્થી કરીને પ્રિયા સિન્હા ધોરણ 11A. આ રીતે તમે લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ખાસ કરીને જોયું કે આપણે આખી જે ક્વેશ્ચન બેંક છે એનું સોલ્યુશન આપણે જોયું. આશા રાખું છું કે તમને સંપૂર્ણ જે ક્વેશ્ચન બેંક છે તમને ખબર પડી હશે. તમે અમારી ચેનલમાં નવા છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારા જે અન્ય મિત્રો છે, સગા સંબંધી છે, જે ખાસ કરીને અંગ્રેજી શીખવા માગે છે, એમને પણ તમને ચેનલને સબસ્ક્રાઇબ કરાવજો. વિડીયો એમને પણ તમે સેન્ડ કરજો, જેથી કરીને તેઓ પોતાનું અંગ્રેજી છે એ સુધારી શકે. હવે પછી એક નવો વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.